નમસ્કાર, S9 ન્યૂઝના સમાચારોમાં હું અઝર કુરેશી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. સુરતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંગળવારે તાજિયા જુલુસ નીકળશે. પોલપાડમાં સરકારી આવાસ ધારકોને નોંધે સ્વચ્છતા હોબાળો. ભરૂચમાં શાંતિ સમિતિની બેઠકના કલાકોમાં જ બે કોમના ટોળા વચ્ચે થયો પથ્થરમારો. રાજકોટમાં વધી રહેલા ગુનાઓ અંગે જાત તપાસ કરવા DG PC ઠાકુર રાજકોટમાં પહોંચ્યા. અને શિયાળાની શરૂઆત થતા તિબેટિયન માર્કેટ શરૂ થઈ ગયો. હવે સમાચાર વિસ્તારથી. સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ મોહરમના તહેવારની ઉજવણી કરાનાર છે, જેના ભાગરૂપે શહાદતની રાત્રે શહેરના વિવિધ વિસ્તારોના કલાત્મક તાજિયાઓ રાત્રે ઝાપા બજાર સળિયાવાળી માર્કેટ ખાતે એકત્રિત થઈ ત્યાંથી નિર્ધારિત રૂટ પર નીકળી પોતપોતાના થાનક પર પરત ફરશે અને આ ટાણે ચાપતો પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરાયો છે. સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે અને આવતીકાલે મોહરમના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે, જેના ભાગરૂપે આ વખતે 330 જેટલા તાજિયાઓની પરમિટ અપાય છે, જેમાં તાજિયાઓ, સવારી, દુલદુલ, પાણીની પરબો તેમજ અખાડાઓનો પણ સમાવેશ થાય છે. મોહરમ પર્વની આજની શહાદતની રાત્રિ હોય, શહેરના વિવિધ વિસ્તારોમાં તાજિયા જુલુસો રાત્રે પોતપોતાના વિસ્તારોમાંથી નીકળી રાત્રે 10 કલાકે ઝાપા બજારથી સળિયાવાળી માર્કેટ ખાતે એકત્રિત થશે, જેથી તમામ તાજિયાઓ જુલુસ સ્વરૂપે મોદી ટોકીજ મુંબઈ વડ નવાબની વાડી થઈ પરત મુંબઈ વડ ભૂલા મોદીનો ચકલો યાન બજાર ઝાપા બજાર મુલતાની દેવડી થઈ પરત પોતપોતાના વિસ્તારોમાં ફરશે. જ્યારે મંગળવારે યવમે આશુરાના દિવસે સલાવતપુરાના મૈદરપુરા લિંબાયતના તાજ્યો મોતી ટોકીજ એકત્ર થશે અને તે જ રીતે અઠવા સચિન ઉધના પાંડેસરા ખડોદરા પોલીસ મથકની હદના તાજ્યાઓ નવસારી બજાર ખાતે એકત્રિત થઈ ત્યાંથી જુલુસ રૂપે આગળ વધી ભાગળચા રસ્તા જશે અને ચોક પોલીસની હદના તાજ્યા રાજમાર્ગ તરફ જશે. રાંદેર અમરોલી જેવા વિસ્તારના તાજ્યાઓ પણ નિર્ધારિત રૂટ પરથી નીકળી વેર રોડ પહોંચી નિર્ધારિત સ્થળે ઠંડા પાડી પરત પોતાના સ્થળોએ જુલુસ ફરશે. ત્યારે આશુરાના દિવસે કોમી એકતાના માહોલમાં તાજિયા જુલુસો વહેલાસર શરૂ થાય તે માટે તાજિયા કમિટી તરફથી પાગળચા રસ્તા ખાતે શહેરમાં અનુભવો મહાનુભાવો સાધુ સંતો મહંતોના હસ્તે પ્રથમ 10 તાજિયાઓને પ્રોત્સાહન ટ્રોફી પણ એનાયત કરાશે. જ્યારે મોહરમ પર્વને લઈ શહેર પોલીસ દ્વારા પણ તાજિયા જુલુસના રૂટ પર ચાપતો બંદોબસ્ત ગોઠવાયો છે, જે અંગે માહિતગાર કરવા પોલીસ કમિશનર દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. એક રેગ્યુલેશન માટે જે જાહેરનામા છે આપને મળ્યા છે, મરીન પોલીસ સ્ટેશન આ રૂટીન છે, અમે પૂછ પર સ્પેશિયલ નથિંગ ઈરાન ઈરાનિયન છે, શીપ ઇઝ ફ્રોમ ઈરાન બટ ધ ડ્રાઈવર ઇઝ ધ કેપ્ટન ઇઝ પાકિસ્તાની ઓકે બટ ધેટ ઇઝ જસ્ટ ફોર અ પ્રિકોશનરી ચેક. મોહરમ પર્વને લઈ સુરતમાં પોલીસ કમિશનર દ્વારા બહારથી વધારાનો બંદોબસ્ત પણ મંગાવાયો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ચોરી કલેર વગર નંબરની મોટરસાયકલ વેચવા નીકળેલા એક બાઇક ચોરને ચોરેલી બાઇક સાથે વરાછા પોલીસે ઝડપી પાડ્યો હતો. શહેરના વિસ્તારોમાં બાઇક ચોરીની બનાવો વધી રહ્યા છે, તેને ધ્યાને રાખીને વરાછા પોલીસે ગત રોજ વરાછા વિસ્તારમાં આવેલ જવાહરનગર રોડ ઉપર પેટ્રોલિંગ દરમિયાન વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ ઝડપે પસાર થતા એક નંબર પ્લેટ વગરની બાઇકને પોલીસે અટકાવી હતી અને પોલીસે તેને આંતરી આ બાઇકમાં નંબર પ્લેટ કેમ નથી તેમ કહી તેની પૂછપરછ કરી બાઇકના કાગળો માંગ્યા હતા, પરંતુ બાઇકમાં નંબર પ્લેટ લગાવ્યા વગેરે ફરતા ગોડોદરામાં રહેતો અને રઘુનંદન રો હાઉસમાં રહેતો રવિ ઉર્ફે રાધેશંકર સોરઠિયા ગભરાઈ ગયો હતો અને પોલીસે તેના આકરા વલણ સામે આખરે તેને આ બાઇક ચોરીની હોવાની કબૂલાત કરી હતી. જોકે આ બાઇક તે ચોરીને વેચવાની ફિરાકમાં હોવાનું જણાવ્યું હતું. બનાવને પગલે પોલીસે રવિ ઉર્ફે રાધેશંકરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ઉલપાડમાં વર્ષ 2010 અને 2011માં ફાળવાયેલ આવાસોમાં સુવિધાના અભાવને લઈ લોકો રહેવા તૈયાર નથી, ત્યારે આ આવાસોમાં તમે રહેવા તૈયાર છો કે કેમ તેમ નથી તે અંગેનો ખુલાસો આપો, નહીં તો સરકાર પ્લોટ કબજે લેશે તેવા ગરીબ લાભાર્થીઓને ઓલપાડ પંચાયતે નોટિસ પાઠવતા લાભાર્થીઓએ પંચાયત પર હલ્લો બોલાવ્યો હતો. ઓલપાડ ગામમાં આવેલ સાગર હોટલ પાછળ ઇન્દિરા આવાસ યોજના હેઠળ 26 જેટલા આવાસો તૈયાર કરવામાં આવ્યા હતા, જે વર્ષ 2010-2011ના વર્ષમાં ઓલપાડ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં ગરીબ લાભાર્થીઓને પ્લોટો ફાળવવામાં આવ્યા હતા,
જો કે આ આવાસોમાં પ્રાથમિક સુવિધાઓ પણ નથી અને સમાજમાં આ જગ્યા બેટમાં ફેરવાઈ જવાની સ્થિતિમાં હોય કોઈ રહેવાની તૈયારી નથી, જે બાબતે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે ગતરોજ ઓલપાડ પંચાયતે આ તમામ ગરીબ લાભાર્થીઓને નોટિસ પાઠવી કેમ રહેવા તૈયાર નથી એવો ખુલાસો કરો નહીં તો આવાસ સરકાર હસ્તક લેશે તેવી નોટિસ પાઠવવામાં આવતા ગરીબ લાભાર્થીઓની ઊંઘ હરામ થઈ જતા તમામ લાભાર્થીઓએ આજે ઓલપાડ પંચાયત ખાતે આવી પહોંચી સામાજિક કાર્યકર શબ્બીર મલેકની આગેવાનીમાં હોબાળો મચાવી દીધો હતો. જ્યારે અમે અગાઉ પણ રજૂઆત કરી કે ભાઈ આ ગરીબોને જે આવાસ આપવામાં આવ્યા છે ત્યાં કોઈ શૌચાલયની સુવિધા નથી, ત્યાં કોઈ દરવાજાની સુવિધા નથી અને જે પાછળની સાઈડ ખાડા છે એ આ લોકો ત્યાં રહેવા જઈ શકે એવું નથી. તો આજે આ ગરીબ વ્યક્તિઓને આ પંચાયત દ્વારા એક નોટિસ આપવામાં આવી છે. એ નોટિસની અંદર કોઈ પણ કોલપા ગ્રુપ ગામ પંચાયતનો સિક્કો પણ નથી. એટલે આ નોટિસ કોણે આપી છે પહેલો સવાલ તો એ આવે છે. બીજો સવાલ કે ગુજરાતના મુખ્યમંત્રી સીએમ કહે છે કે શૌચાલય પહેલું બનાવો, કે આ જે શૌચાલય બનાવ્યા છે એની અંદર ના કોઈ સેફ્ટી ટેન્ક છે, ના કોઈ પાઇપલાઇન છે, ના કોઈ કૂવો છે અને પાછળની સાઈડ 6-6 ફૂટ ઊંડા ખાડા છે. એટલે આ ગરીબની મસ્કરી કરવામાં આવી છે, આ કોઈ જાતની એ લોકોએ સુવિધા આપી નથી અને આ અધિકારી જે કોઈ વ્યક્તિ અધિકારી છે એમને આ ગરીબ વ્યક્તિઓને નોટિસ આપવાની ફુરસત મળે છે. અમે અગાઉ આ પંચાયતને ઓલપાડની અંદર ગેરકાયદેસર બાંધકામ થયા છે એની લેખિત અને મૌખિક 2 મહિના પહેલાં અમે અરજી આપી છે, પણ એ લોકો નોટિસ નથી આપવાથી કારણ કે એ મોટા બિલ્ડરો છે, એ લોકોથી દબાયેલા છે અને આ ગરીબ વ્યક્તિઓને જે સરકારે આવા આપ્યા છે એ પણ આજે પાછા લેવાની વાતો કરે છે. એટલે આવા અધિકારીઓ સામે કાયદેસર પગલાં ભરવા જોઈએ, અમે એને વિજિલન્સની તપાસ લાવીશું એમાં કોઈ શંકા નથી. જો કે આ પંચાયત તરફથી આપવામાં આવેલી નોટિસ આ પંચાયતનો જો કે કોઈ પણ કચેરીનો સિક્કો પણ નથી, ત્યારે નોટિસ પાઠવી કોણે તે પ્રશ્ન ઊભો થયો છે. છેલ્લા ઘણા સમયથી ઓલપાડ ગામના મુસ્લિમ આગેવાનો દ્વારા ગરીબોને ન્યાય મેળવવા માટે ચળવળ શરૂ કરી છે. જો કે ઓલપાડ તાલુકાના પંચાયત સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ગરીબોની જાણે મશ્કરી કરતી હોય તેમ આ ખાડા કાન કરે છે. આ બાબતે સુરત જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા દર્શન નાયક આવી પહોંચ્યા હતા, જ્યાં તલાટી સહિતના સત્તાધીશોએ તેમણે આડે હાથ લીધા હતા. આથી ઓલપાડ પંચાયતે ગરીબ લાભાર્થીઓને તમામ સુવિધાઓ આપવાની બાંયધરી આપી છે. કબજો પણ આપી દીધેલો હતો અને આવે લોકો એમ કહે છે કે પ્રાથમિક સુવિધા નથી એટલે અમે રહેવા નથી જતા, પણ અમે એ પછી માટી પુરાણ પણ કરેલું છે, શું કે વીજના પોલ પણ આવી ગયા છે, પાણીની લાઈન પણ નાખી દીધી છે. હવે લોકો જેમ જેમ રહેવા જાય તેમ તેમ બાકીની જે સુવિધાઓ છે તમે પૂરી પાડીએ. અગર અમે પતરા પણ નાખ્યા પહેલાં પણ એ લોકો રહેવા નહીં ગયા, પતરા પણ પાછા કોઈ તોડી નાખ્યા છે. અમને ઉપલી કચેરીથી કહેવામાં આવ્યું કે આ લોકો રહેવા કેમ નથી જતા, એમને હજુ લોકો ખુલાસો આપ્યો નથી. એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી પહેલાં શૌચાલયની વાત કરે છે તો પછી શૌચાલયની જર્જરિત હાલત જોઈ સૌ કોઈને ગરીબોની મશ્કરી કરવાનો અહેસાસ થાય છે. આથી 4 વર્ષ પૂરે સરકારે ફાળવેલા આવાસો જ ફરી પાછા ખાલસા કરી લઈ લેવાની નોટિસ સાથે લાભાર્થીઓને અપાય છે, જે કેટલે અંશે યોગ્ય ગણી શકાય. નરેશ પટેલ, S9 ન્યૂઝ, ઓલપાડ. મુસ્લિમોના મોહરમના તહેવારને લઈ ભરૂચના બી ડિવિઝન પોલીસ મથકમાં રવિવારના રાત્રે શાંતિ સમિતિની બેઠક મળી હતી અને તેના ગણતરીના કલાકોમાં જ વેજલપુર વિસ્તારમાં અશાંતિ ઊભી થઈ હતી અને કોમી ચમકલાને પગલે વેજલપુર વિસ્તારનું વાતાવરણ ઢોળાયું હતું. મુસ્લિમોના મહોરમના તહેવારને લઈ ભરૂચના બી ડિવિઝન પોલીસ મથકમાં રવિવારની રાત્રે શાંતિ સમિતિની બેઠક મળ્યાના ગણતરીના કલાકોમાં જ વેજલપુર વિસ્તારમાં અશાંતિ ઊભી થઈ હતી. સામાન્ય બાબતે થયેલી બોલાચાલી કોમી ચમકલું થતાં ભારે પથ્થરમારો થયો હતો. કોમી ચમકલાના પગલે વેજલપુર વિસ્તારનું વાતાવરણ ઢોળાયું હતું. કોમી દંગલની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટી ઘસી આવી જતાં પથ્થરમારો ચાલુ રહેતા વાતાવરણ ગરમાયું હતું, જેમાં એક સરકારી જીપ અને રિક્ષાનું નુકસાન થયું હતું. તોફાનીઓએ રિક્ષાને સળગાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો. બનાવમાં કેટલાક લોકોને ઈજા પણ થઈ હોવાનું જાણવા મળે છે. કોમી દંગલ થયાની વાતે શહેરમાં અફવાઓનું જોર પકડ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના વેજલપુર મુસ્લિમ ખારવાડામાં રહેતો બિલાલ યુસુફ પઠાણ રવિવારની રાત્રે બાઇક લઈ જઈ રહ્યો હતો. દરમિયાન 5-7 હિન્દુઓએ તેને અટકાવ્યો હતો અને બાઇક ફાસ્ટ કેમ ચલાવે છે તેમ કહી ગાળાગાળી કરતા વાત વણસી હતી, જેના પગલે બંને કોમના લોકો દોડી આવ્યા હતા અને મામલો બીજક્યો હતો.
હિન્દુ મુસ્લિમ કોમના ટોળા સામસામે આવી જતા એકબીજા પર ભારે પથ્થરમારો કરતા વાતાવરણ ગરમાયું હતું. પથ્થરમારામાં કેટલાક લોકોને નુકસાન થયું હોવાનું પણ કહેવાય છે. બનાવના પગલે બી ડિવિઝન પોલીસ દોડી આવી હતી. જોકે આમ છતાં પથ્થરમારો ચાલુ રહેતા સરકારી જીપ સહિત રિક્ષાઓને નુકસાન થયું હતું. તોફાનીઓએ એક રિક્ષાને પણ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. કોમી દંગલના પગલે વેજલપુરના માલીવાડ, પારસીવાડ અને નાની બજારથી બારકતવાડ સુધીના વિસ્તારમાં તંગદિલી વ્યાપી ગઈ હતી, જેના પગલે જિલ્લા પોલીસ વડા બિપિન આહિરે DYSP સહિત ACB અને તાલુકા પોલીસ મથકના PI PSIO અને પોલીસનો વધુ કાફલો દોડી આવ્યો હતો. સાથે QRA ટીમના જવાનોને પણ દોડી આવતા સ્થિતિ કાબુ મેળવ્યો હતો. મોહરમના તહેવાર દરમિયાન સ્થિતિ વધુ ન બગડે તે માટે જિલ્લા પોલીસ વડાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેતા આવતા વેજલપુર વિસ્તારમાં કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આજરોજ આત્રે વખતે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ વિસ્તારમાં મુસ્લિમ ખરાવાડ આવેલ છે ત્યાં બે હોમો વચ્ચે નાની વસ્તી બાબતમાં ઝઘડો થતાં સામસામો પથ્થરમારો થયેલો, પરંતુ તાત્કાલિક પોલીસ પહોંચી જતા પરિસ્થિતિ શાંત છે અને કાબુ હેઠળ છે. બંદોબસ્ત ચાલુ છે અને તમામ જગ્યાએ પોલીસ પોઈન્ટો ગોઠવી દેવામાં આવે છે. કોઈ વાહનને આગચંપી થયેલ નથી. સામસામા પથ્થરમારાના કારણે જતા આવતા કોઈ વાહનને નુકસાન થયેલ હશે, બાકી કોઈ આગચંપી થયેલ નથી. પોલીસ બંદોબસ્ત કેટલો ગોઠવ્યો? હાલમાં પોલીસ બંદોબસ્ત લગભગ 100 માણસનો જેટલો ગોઠવવામાં આવેલો છે જુદા જુદા વિસ્તારમાં. S9 News ભરૂચ. ગુજરાત રાજ્ય પોલીસ વડા રાજકોટની મુલાકાતે આવ્યા હતા અને રાજકોટ શહેર પોલીસ કમિશનર મોહન ઝા, જિલ્લા પોલીસ વડા ગગનદીપ ગંભીર સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી રાજકોટમાં વધી રહેલી ગુનાખોરી અંગે ચર્ચા વિચારણા કરી હતી. રાજકોટ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી ફાયરિંગની ઘટનાઓમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે. લૂંટ, હત્યા અને ચોરી સહિતના ગુનાઓને માજા મૂકી છે ત્યારે કથળીને ખાડે ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર નિયંત્રણ લાવવા માટે પોલીસ ખાતા દ્વારા સઘન પ્રયત્નો કરવામાં આવશે. રાજકોટ શહેરમાં ઉગી નીકળેલા ભૂમાફિયાઓને હવે વળતા પાણી છે. કાયદા વિરુદ્ધ કૃત્ય કરનારા ભૂમાફિયાઓને ચેતવણી પણ આપી હતી અને કોઈ પણ આરોપી હોય કે ભૂમાફિયાઓ હોય કોઈને સાંખી લેવામાં નહીં આવે તેવી પ્રજાજનોને સાંત્વના આપી હતી. ગુનાખોરી માટે DG ઠાકોરે રાજકોટ શહેરના કલેક્ટર તંત્ર, પોલીસ ખાતું, મ્યુનિસિપલ કમિશનર ખાતું, ન્યાયતંત્ર તમામને જવાબદાર ઠેરવ્યા હતા. રાજકોટ શહેરની શાંતિ હણનારા લુખા તત્વોને ડામવા માટે પ્રજાજનોએ પણ પોલીસને સાથ અને સહકાર આપવો જોઈએ. રાજકોટમાં વધી રહેલી ગુનાખોરી અંગે તેઓએ કોઈ ચોક્કસ પ્રકાશ પાડ્યો ન હતો. દેખીએ ગુજરાત પોલીસ જો હૈ કાયદા ઓર વ્યવસ્થા કી પરિસ્થિતિ કૈસે સુધરે ઉસકે લિયે પહેલે સે જાગૃત થઈ કે આ પણ અપરાધ બને છે. જર જમીન જોરુના વિગત આ આધાર ઉપર બને છે. જે ભૂ જે કોઈ માફિયા હોય, ભૂ હોય, એક્સટોર્શન કરવાવાળા હોય, એમને જે 2-3 મહિનાથી એક સશક્ત મેસેજ રાજ્ય સરકારે પણ આપ્યું છે અને અત્યારે રાજકોટ પોલીસ ટીમે પણ આપ્યું છે કે ગોન આર ધ ડેઝ. આ દિવસો પતી ગયા છે. કાયદાની સાથે મર્યાદા મરીને અને રાજકોટની જે અસ્મિતા છે, રાજકોટની જે દિવ્યતા અને ભવ્યતા છે તે સુરક્ષિત રાખીને જ આવા જે અવળા ચાલનારા તત્વો છે એમને માટે એક ચેતવણી છે. એમાં જે છે મ્યુનિસિપલ કમિશનરશ્રીનો પણ એક રોલ છે, કલેક્ટરશ્રીનો પણ એક રોલ છે, ન્યાયપાલિકાનો પણ એક રોલ છે, પછી આપના જે પબ્લિક પ્રોસિક્યુટર છે એમનો પણ રોલ છે અને પોલીસનો પણ એક રોલ છે. અને સૌથી અગત્યની બાબત છે પ્રજાની પણ સજાગતા. અને પ્રજા પણ સજાગ રહીને પોલીસ પાસે આવે અને ન્યાયપાલિકા પાસે જે તથ્યો છે એમને આગળ કરે. કોઈની કોઈ તાકાત નથી કે ભૂમાફિયાઓ લોકશાહીમાં સર્વોચ્ચ બને. ઓર ઇસ ઉત્તરદાયિત્વ કા સંપૂર્ણ સંવહન ઇસ વખત જો હૈ માનનીય મુખ્યમંત્રીશ્રી કે નેતૃત્વ મેં સલામત ગુજરાત રહે ઉસકે લિયે ગુજરાત પોલીસ ટીમ કામ કર રહી. દેવાંગ ભોજાણી, S9 News રાજકોટ. વડોદરાના ભાદરવા સ્ટેટ ખાતે રાજપૂત સમાજનું સ્નેહમિલન સમારંભનું આયોજન કરાયું હતું, જ્યાં ભાજપના મહિલા મોરચાના પ્રમુખ ઈલાબા હાજર રહ્યા હતા. સાવલીના ભાદરવા ગામ, જેવો કે રાજાશાહીમાં જ જે સ્ટેટમાં સમાવેશ થતો હતો, તેવા રાજપૂતોની શાન એવા દશેરા પર્વના શસ્ત્ર પૂજાને લોકોને ભૂલી ગયા છે.
આગામના લોકો ભેગા મળી સદીઓથી ચાલતી પરંપરાને જાળવી રાખવા માટે ભાદરવા ખાતે રાજપૂત સમાજ સન સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ઇલાવા સહિત સ્ટેટના કુંવર વડોદરા રાજપૂત એસોસિએશનના હોદ્દેદારોએ પણ હાજરી આપી હતી અને રાજપૂત સમાજના લોકોને વ્યસન મુક્ત રહે તે માટે પણ ધ્યાન દોર્યું હતું. ભાદરવા ગામમાં આજે અમે ભાદરવા રાજપૂત સમાજના સ્નેહ મિલન નિમિત્તે અહીં ભેગા થયા છીએ. આ અમારું પ્રથમ સ્નેહ મિલન છે અને સ્નેહ મિલન એટલા માટે કે અમે બે વર્ષથી દશેરા જેવા પ્રોગ્રામ કરીએ છીએ અને અમારો પ્રયત્ન એ છે કે અમે બધા જ ભાદરવા ગામના તમામ રાજપૂતો ભેગા થાય અને અંદરની ખામીઓ અથવા તો કે જે એમના વ્યસનો છે એ દૂર થાય, સંગઠિત થાય, એક બને અને સમાજને ઉત્કર્ષ થાય માટે કામ કરે, પ્લસ બીજા બધા મુદ્દાઓ કે જે વ્યસન મુક્તિ છે, દહેજ છે અથવા તો આપણે જે સમૂહ લગ્ન કરીએ છીએ આ બધા વિશે ચર્ચા કરી અને એનું આયોજન કરી બીજા જે પરિવારો જે ગરીબ હોય એમને મદદરૂપ થવાનું, વિદ્યાર્થીઓ જે પાસે નોલેજ છે, ભણવાની શક્તિ છે પણ એમના આર્થિક કારણોસર જે ન ભણી શકતા હોય એમને શિષ્યવૃત્તિ કેવી રીતે મેળવી શકાય, કેવી રીતે આપી શકાય એના વિશે ચર્ચા કરી અને અમે આખા સંગઠિત થઈ તમામ રાજપૂત યુવાનો એના વિશે પ્રયત્ન કરીએ છીએ અને અસ્તુ. આપણું નામ વિશાળસિંહ જાડેજા. સોહિલ રાઠોડ, S9 ન્યૂઝ, વડોદરા. રાજકોટને દહેશતમાં ધકેલનાર અને દિવાળીની રાત્રે પટેલ બિલ્ડરના ઘર પર થયેલ ફાયરિંગ પ્રકરણમાં બલી ડાંગર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ગઈકાલે અધિકારીઓ દ્વારા ભોગ બનનારા ઘરની તપાસ કરવામાં આવી હતી, જેમાં FSLની મદદ લેવામાં આવી હતી અને દેશી તમંચાની ફાયરિંગ કરવામાં આવી હોવાનો રિપોર્ટ મળતા આ અંગે પોલીસ ખાતા દ્વારા 3 જુદી જુદી ટીમો બનાવીને બલી ડાંગર અને તેના સાગરીતોને મોબાઈલ લોકેશન અને તેઓના સગા સંબંધીઓના ઘરે તપાસ કરવામાં આવી રહી છે, તેમજ તેઓના જે અડ્ડાઓ હોય ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે. એના અનુસંધાનમાં પણ અમને ગુના દાખલ કરવામાં આવેલું છે. એને FSLની મદદ લઈ અને આગળની તપાસ અત્યારે ચાલુ છે અને FSLના રિપોર્ટ આધારે અને બાકીના CCTVના ફૂટેજ આધારે DCB PI તપાસ કરી રહ્યા છે. એના માટે પણ અમને 2-3 ટીમ બનાવેલું છે. એમને મોબાઈલ લોકેશન્સ અને બાકીના જે સગા સંબંધીઓ છે અને કે છુપવાની સ્થળો છે એ પણ આપણે દરોડા પાડવાની 2-3 ટીમ બનાવેલી છે અને એ પણ પ્રગતિમાં છે. દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ. ઠંડીની મોસમને ધ્યાનમાં રાખી મોરબીમાં તિબેટિયન માર્કેટ શરૂ થયું છે, જેમાં નાના મોટા સૌ કોઈ માટે ગરમ સ્વેટર સહિતની વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. સામાન્ય રીતે દિવાળી આસપાસની ઠંડી શરૂ થતી હોય છે તો લોકો ઠંડીથી રાહત મેળવવા અવનવા ઠંડા વસ્ત્રો પહેરતા હોય છે, ત્યારે મોરબીમાં પણ આ વખતે નગરપાલિકાના પાછળના ભાગે તિબેટિયન માર્કેટ લગાવવામાં આવી છે, જેમાં તિબેટથી આવેલા 12 પરિવારો નાના ભૂલકાઓથી માંડી પુરુષો અને મહિલાઓ માટે અવનવા ગરમ વસ્ત્રોનું વેચાણ કરી રહ્યા છે, જેમાં તિબેટિયન વેપારીઓના જણાવ્યા પ્રમાણે આ વખતે અમે બાળકો માટે જે કાર્ટૂન ટીવીમાં આવે છે જેમ કે છોટા ભીમ, બિનટેન, સુપરમેન સહિતના વિવિધ આકર્ષણ જમાવે તેવા ગરમ સ્વેટરો અને ટોપી બનાવ્યા છે. એની પાછળનું કારણ એ છે કે નાના બાળકો ગરમ કપડાં પહેરવાનું બહુ નખરા કરતા હોય છે તો તેમને મનગમતા કાર્ટૂનો જો વસ્ત્ર હોય તો તે હરખથી પહેરે છે અને ઠંડીથી પણ રક્ષણ મળે છે. આ તિબેટિયન માર્કેટમાં મફલર, ટોપી, હાથના મોજા સહિતના વસ્ત્રોનું વેચાણ થઈ રહ્યું છે. રવિ મોટવાણી, S9 ન્યૂઝ, મોરબી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટના નગરજનો માટે નવા વર્ષમાં એક નવી સુવિધા પૂરી પાડવાના સંકલ્પ સાથે મોબાઈલ એપ સુવિધા લોન્ચ કરાઈ છે. આજે સવારે મહાનગરપાલિકા કચેરી ખાતે આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. આ એપ્લિકેશનમાં મનપાને લગતી તમામ પ્રકારની સુવિધાઓ આવરી લેવામાં આવી છે. સાફ સફાઈ, વેરો, બાગ બગીચા, ગંદકી સહિતની તમામ માહિતીઓ આ એપ્લિકેશન ઉપરથી એમડી શકશે, તેમજ લોકોને તમામ કરવેરા પણ આ એપ્લિકેશન મારફતે સીધા જ ભરપાઈ કરી શકશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરનાર કરદાતાઓને વેરામાં 50 રૂપિયા માફ કરી આપવામાં આવશે. આ એપ્લિકેશન લોકોને વધુને વધુ ડાઉનલોડ કરીને ઉપયોગ કરે તેવી અપીલ કમિશનરે કરી હતી. સ્માર્ટ સિટી રાજકોટ પ્રોજેક્ટના ભાગરૂપે આપણે એક મોબાઈલ એપ આજે લોન્ચ કરી છે. આ મોબાઈલ એપ એન્ડ્રોઈડ ફોન્સ ઉપર, જે સ્માર્ટફોન્સ હોય છે એના ઉપર ડાઉનલોડ કરી શકાશે. અને વિશેષ વાત આ છે કે આ એપ્લિકેશન બંને ભાષાઓમાં, એટલે અંગ્રેજીમાં પણ રહેશે અને ગુજરાતીમાં પણ રહેશે. એના તમામ ફીચર્સ અને તમામ પેજીસ બંને ભાષાઓમાં ઉપલબ્ધ રહેશે. બીજી સારી વાત આ છે કે આ એપ્લિકેશન દ્વારા કોઈપણ નાગરિક રાજકોટ મહાનગરપાલિકાને લગતી મોટાભાગની તમામ બાબતો
અંગે આ મોબાઈલ એપ દ્વારા જ એનું કામ થઈ શકશે. દાખલા તરીકે પ્રોપર્ટી ટેક્સની વાત હોય તો એમનું ટેક્સ કેટલું બાકી છે આ માહિતી મેળવવાથી લઈને ટેક્સનું પેમેન્ટ સુધીની તમામ કામગીરી આ એપ મારફતે થઈ શકશે. કે નવા વર્ષમાં રાજકોટના નાગરિકોને હું એક વિનંતી કરું છું કે આ એપ વધુમાં વધુ સંખ્યામાં ડાઉનલોડ કરીને અને આપણે આનો ઉપયોગ કરીએ. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે RMCની જે વેબસાઇટ છે RMC.gov.in આ વેબસાઇટ ઉપર લિંક મૂકવામાં આવેલું છે. આ લિંકથી ગૂગલ પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ થઈ શકશે. આપણે અગાઉ નક્કી કર્યું છે એ પ્રમાણે 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પ્રોપર્ટી ટેક્સમાં આ એપ મારફતે પેમેન્ટ કરનાર તમામ નાગરિકોને મળશે. દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ. સમાજમાં મજબૂરીમાં કેટલીક મહિલાઓને ગેરકાયદે વ્યવસાય તરફ જવું પડતું હોય છે ત્યારે આવી મહિલાઓને પગભર કરવા માટે જેતપુર સિટી પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સીવણ ક્લાસ અને જોબ વર્કની તાલીમ આપવાના ક્લાસ શરૂ કરાયા છે. સમાજમાં કેટલીક વાર ઘણી મહિલાઓ મજબૂરીને કારણે ગેરકાયદેસર ધંધા, જ્યારે દારૂ વેચવાનો જેવી પ્રવૃત્તિ કરતી હોય અને પોલીસને પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવાની જવાબદારી હોવાથી પોલીસ આવી મહિલાઓને પકડી પાડે છે. પરંતુ પરિવારના ગુજરાન માટે મજબૂરી વશ થઈને આવી કામગીરી કરવી પડતી હોવાથી આવી મહિલાઓએ કોઈ અન્ય ગેરકાયદેસર ધંધા કે અનૈતિક પ્રવૃત્તિ તરફ ધકેલાઈ ન જાય તે માટે જેતપુર સિટી પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આવી પ્રોહિબિશન બુટલેગર્સ મહિલાઓ માટે સીવણ વર્ક અને જોબ વર્કની તાલીમ આપવા એક વર્ગની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ગમાં તાલીમ લેનાર મહિલાઓને મહિને 1000નું સ્ટેન્ડઅપ આપવામાં આવશે અને તાલીમ પૂર્ણ થતાં ઉત્તમ તાલીમ લેનાર મહિલાને 5000નું પરિપોષણ આપશે અને કામગીરી દર્શાવી લીધા બાદ મહિલાઓને ઉપાય કામ કાપડ શોધવું ન પડે તે માટે સિલાઈ કામ, ગૂંથણ કામ પણ આપવામાં આવશે, જેના દ્વારા પ્રત્યેક મહિલા મહિને 10-15 હજારની કમાણી કરી શકશે. આજે અમે જેતપુરમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જે બુટલેગર બહેનો છે આ લોકોને આ ધંધામાંથી કાઢીને અને સીવનની ટ્રેનિંગ અને સાથે સાથે બીજા ગૃહ ઉદ્યોગની ટ્રેનિંગ માટે એક કાર્યક્રમ રાખેલા હતા. આમાં 35-40 જેટલી બહેનો હાજર હતી અને આ તમામને અમે ટ્રેનિંગ 1 માસ માટે આ ટ્રેનિંગ આપવાની છે. ટ્રેનિંગ પછી આ લોકોને જોબ વર્ક મળે ઓર દર મહિને આ લોકો 10-12 હજાર જેટલી કમાણી કરી શકે ઘરે બેઠા બેઠા. આવું એક આયોજન કરવામાં આવેલા છે. આ ટ્રેનિંગ દરમિયાન કે આ જો ટ્રેનિંગમાં અમારી સાથે JCI જોડાયા છે જેતપુર, આ લોકો તરફથી બધું ટ્રેનિંગના આયોજન છે ઓર સુરક્ષા સેતુ અંતર્ગત જો બહેનો આ ટ્રેનિંગને પૂરા 1 મહિના સુધી વ્યવસ્થિત રીતે ટ્રેનિંગ લેશે આ તમામ બહેનોને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત 1000 રૂપિયા અને આમાં જો બેસ્ટ ટ્રેનિંગ લેશે કે આ પછી આ લોકો જજ કરીને અમને કહેશે કે આમાં બેસ્ટ ટ્રેનિંગ કોની છે તો ફર્સ્ટ સેકન્ડ થર્ડને અમારા તરફથી ઇનામ રૂપે 5000 રૂપિયા, 3000 રૂપિયા અને 2000 રૂપિયા આપવામાં આવશે. આ લોકો માટે અમારા દરરોજ આ લોકોને આ જોબ વર્ક આપવામાં આવશે ઓર આ લોકોની મહેનતના ઉપરથી કે ટ્રેનિંગ મળી જાય પછી આ લોકોને બધા સામેથી આ લોકોને જો રોજગારી આપવામાં આવશે ઓર પછી આ રોજગારીના ઉપરથી આ લોકો 10-12 હજાર રૂપિયા પર મહિના કમાવી શકે ઓર પછી આ જો દારૂનો ધંધો છે, આવું જો ખરાબ ધંધો છે, આ બધામાંથી આ લોકો નીકળી શકે. હિતેશ રાઠોડ, S9 ન્યૂઝ, જેતપુર. કાપોદરા LH રોડ ખાતે આવેલ નીલકમલ પાર્ક સોસાયટીમાં રહેતા જમીન દલાલને તેના ઘરે જઈ ધમકી આપનાર રીઢાને જમીન દલાલે ઝડપી પાડી તપાસ કરતા સોપારી આપી હોવાનું બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. કાપોદરા LH રોડ ખાતે આવેલ નીલકમલ પાર્ક સોસાયટીમાં રહેતા બાબુભાઈ ગજેરા જમીન દલાલી સાથે સંકળાયેલા છે અને તેઓ ગત તારીખ 16 ઓક્ટોબરના રોજ બપોરના સમયે સોસાયટીના પાર્કિંગમાં હતા ત્યારે મનીષ પોડા નામનો કિશોર તેઓની પાસે આવ્યો હતો અને પોતાને ધર્મે સુરફે લુવાણા વનવાડી દાસ ઠક્કરે તેની સોપારી આપી હોવાનું કહેતા જ બાબુભાઈ ગજેરાએ અન્યો સાથે મળી મનીષ ભોડાને પકડી પાડ્યો હતો અને તેની પૂછપરછ બાદ સોપારી આપનાર ધર્મેશ લુવાણાને પણ પકડી પાડી કાપોદરા પોલીસ મથકે જઈ ફરિયાદ આપી હતી અને ફરિયાદી બાબુભાઈ ગજેરા દ્વારા PIને પણ ઉક્ત ગુનાહિત કાવતરા અંગે જાણ કરી તટસ્થ તપાસની માંગણી કરી હોવા છતાં કોઈ નક્કર પગલાં ન લેવાતા આખરે બાબુભાઈ ગજેરાએ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવાની નેમ લીધી છે. એ 2 દિવસ પહેલાં મારી ઘરે એક મનીષ કરીને છોકરો આવ્યો. એણે મને એમ કીધું કે તારી મેં સોપારી લીધી. મેં કોણ આપી? તો કે ધર્મેશે. ધર્મેશને ત્યારે અમે એ બોલાવ્યો, એણે મનીષે બોલાવીને પૂછપરછ કરી તો કે મને ધનવાનભાઈએ સોપારી તમારી આપી. પછી બીજા 2-3ના નામ દેતો હતો, ભાઈ બાપભાઈ કાઠિયાવાડીનું નામ દેતો હતો, પછી કોઈ કમલેશ કરીને એનું નામ દેતો હતો. અહીંયા પોલીસ સ્ટેશનમાં અત્યારે હું આવીને તપાસ કરી કે ભાઈ તમે આ રિમાન્ડ મળ્યા છે 2 દિવસમાં તમે શું શું કવર કર્યું, તો અહીંયા આવીને જોતા એવું કાંઈમાં એમાંથી કાંઈ
ગુનાહિત પ્રવૃત્તિ માટેના જે કાંઈ ઉપયોગ કર્યો એનું કોઈ પણ વસ્તુ એ લોકોએ કરી, અને એ આજે સાંજથી અત્યાર સુધી કસ્ટડીમાં જ હતો, એને કંઈ પૂછપરછ કરી નથી. પીઆઈ સાહેબને પરમ દિવસે રાત્રે બધી રજૂઆત કરી, વ્યવસ્થિત વાત કરી, ફરિયાદ લીધી. કાલે 4 વાગે મારા એડવોકેટ આવીને જે કાંઈ સેક્શનનો ઉમેરો કરવાનો હતો એ વાત કરી, તો કાલે પીઆઈ સાહેબ 6 વાગ્યા પછીના રજા ઉપર વહી ગયા. અહીંયા પારગી સાહેબ જે કાંઈ તપાસ કરી રહ્યા છે એમાં મને કાંઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. તો મારે તો એટલું જ કહેતું હતું કે ભાઈ આની પાછળ મૂળભૂત શું છે, કોણ છે આની પાછળ, મને જાણવામાં એ રસ છે. કાલે મારી કાંઈ જાનહાનીનું ઓલું થાય તો આનો જવાબદારી કોણ? ઓ પછી અત્યારે આવીને તપાસ કરી તો કોમદારનું જે આખું વર્તન હતું એ બધું પલટી ગયું. જે કંઈ નામ લેવડાવવામાં આવ્યા તો કે તમને અમને દબાણ આપ્યું, પ્રેશર આપ્યું, રિવોલ્વર બતાવી, આવી બધી વાતો કરે છે. એટલે આ તો ઓલો ઉડક કોટવાળ દાટે એવી જેવી વાત થઈ છે એવી જાણવા મળી છે. એટલે મને કોઈ પણ ઉસલા ઉપલા અધિકારી પાસે જઈને હું આજે બપોર પછીની મારી રજૂઆત કરવાનો છું, અને આગળમાં જે કંઈ છે આમાં જે જેના નામ આવે એના નામ મને એનો મળે તો સંતોષપૂર્વક થાય. એથી વિશેષ મારે બીજું કંઈ કહેવાનું થતું નથી. જ્યારે આ બનાવ અંગે તપાસ કરતા પીએસઆઈ પારઘીએ બનાવમાં તટસ્થ તપાસ થઈ રહી છે અને સોપારી આપનાર ધર્મેશ ઠક્કરના એક દિવસના રિમાન્ડ મેળવાયા હોવાનું જણાવ્યું હતું. આ ઘટનામાં એવું હતું કે આ સોપારી આપનાર ધર્મેશભાઈ વનમાળી ઠક્કર છે, એને મનીષ નામના છોકરાને એનો ફરિયાદ ઘરે મોકલેલો સોપારી આપવા માટે, અને ત્યાં રંગે હાથે પકડાઈ ગયેલો. એને અમે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે, એને રિમાન્ડ એક દિવસે માંગ્યા છે. અને જે ફરિયાદીને ઘરે જે ગયેલો છોકરો મનીષ નામનો, એની ઉંમર 17 વર્ષની છે, તેને રિજનલ કોર્ટમાં મોકલ્યા છે. અને જે સોપારી આપનાર છે ધર્મેશ વનમાળી ઠક્કર, એના એક દિવસના રિમાન્ડ મળ્યા છે. એને પોલીસ કાયદાની રીતે અમે કાર્યવાહી ચાલુ છે હાલમાં, અને સત્ય હકીકત બતાવતો નથી. તેમ છતાં આગળની કાર્યવાહી માટે ફરી એને રિમાન્ડ માંગવામાં, વધારે રિમાન્ડ માંગવા માટેની કાર્યવાહી ચાલુ છે. જી સાહેબ, જે આરોપી છે એમના પાછળનો કોઈ ગુનાગાર નહીં? એના ગુનાગારમાં જે સોપારી આપનાર વ્યક્તિ છે તે મોકલાર બાળક, જે સોપારી આપનાર છે એને મોકલેલો એવો આ જે પકડાયેલ છે ધર્મેશ, એ કહે છે બાબુ મારવાડી તેમાં કમલેશને કાવતરો ગયો એવું કહે છે. હા, આ જે રિમાન્ડ મેળવ્યા છે આરોપીને સાથે લઈ જઈ અમે પૂછપરછ કરી જે જગ્યાએ રહે છે તે જગ્યાએ ગયા છે, એ બાબુ મારવાડી મળી આવેલ નથી અને તેની તપાસ ચાલુ છે હાલ. આનો કારણ પાછળ છે, આ જે સોપારી આપનાર છે ધર્મેશ વનમાળી ઠક્કર અને જે મનીષ છે તે કંઈ આ કાવતરું કર્યું અને દિવાળી આવે તો કંઈ સારી જાય એવું કાવતરું થાય છે. ત્યારે હાલ તો ધર્મેશને બાબુભાઈ ગજેરાની સોપારી કોણે આપી હતી તે અંગે રહસ્ય છે, પરંતુ પોલીસના કહેવા મુજબ માત્ર દિવાળીને સુધારવા માટે ધર્મેશ અને મનીષે આ તરકટ રચ્યું હતું. ત્યારે હવે તટસ્થ તપાસમાં શું ભાર આવે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. પાંડેસરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પાંડેસરા કૈલાશનગર 3 રસ્તા પાસેથી દેશી તમંચા સાથે પરપ્રાંતિયને ઝડપી પાડ્યો હતો. પાંડેસરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે પાંડેસરા કૈલાશનગર 3 રસ્તા પાસેથી મોટરસાઇકલ પર પસાર થતા પરપ્રાંતિય પ્રકાશ પ્રધાનને ઝડપી પાડ્યો હતો અને તેની ઝડપી લેતા તેની પાસેથી દેશી તમંચો અને 3 જીવતા કાર્ટીઝ મળી આવ્યા હતા, જેથી પોલીસે તેની અટક કરી તેની પાસેથી તમંચો, કાર્ટીઝ અને મોટરસાઇકલ કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈકાલના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ માણસોને એએસઆઈ શ્રી રામવીર સિંહને મળેલી બાતમી આધારે પત્રકાર 4 રસ્તા પાસેથી એક ઈશમ નામે પ્રકાશ પ્રધાનને પોતાની પાસે દેશી તમંચો તથા 3 જીવતા કાર્ટીઝ લઈને જતા હોય પકડી પાડે, જે અનુસંધાને આર્મ્સ એક્ટ મુજબનો ગુનો તેઓ વિરુદ્ધમાં નોંધી અને આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલી છે. એક જ છે આરોપી, જે છે પોતાની પાસે પેન્ટના નેફામાં તમંચો રાખી અને નીકળેલ અને બાતમી આધારે તેને પોલીસ માણસોએ પકડી પાડ્યો. પૂછપરછ દરમિયાન એણે જણાવેલ છે કે જલગાંવ પોસ્ટે
ત્યાં કોઈ ગુનામાં એને પોલીસે પકડ્યો હતો, એ માહિતી અમે મેળવવાની તજવીજ હાથ ધરેલી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સુરત શહેર મેગાહદ વિસ્તરણમાં ઓલપાડના 4 ગામોનો સમાવેશ કરાતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. અને જો સુરત મહાનગરપાલિકા દ્વારા ઓલપાડના ગામોને આવરી લેવાશે તો સુવિધાના અભાવ સાથે ગ્રામજનોએ આર્થિક નુકસાન પણ ભોગવવાનો વારો આવશે, જેથી ચારેય ગામોના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. સુરત શહેર મેગાહદ વિસ્તરણ કરવાની હાલ ગતિવિધિ ચાલી રહી છે. આ હદ વિસ્તરણમાં સુરત જિલ્લાના કામરેજ, પલસાણા, ચોર્યાસી સહિત ઓલપાડ તાલુકાના 4 ગામોનો પણ સમાવેશ કરવામાં આવનાર છે. ચારેય ગામના ગ્રામજનોએ સુરત શહેરમાં જોડવા બાબતે વિરોધ નોંધાવ્યો છે, જે બાબતે આવનાર દિવસોમાં લડત આપવાની વાતે ગોથાળ ગામે આગેવાનોની બેઠક યોજાઈ હતી. અગાઉ શહેર હદ વિસ્તરણની કામગીરીમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને આવરી લેવાયેલા ગામોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ધારાધાર મારવામાં જેવી કામગીરી કરી નથી. ઓલપાડના 4 ગામોને જો આવરી લેવાશે તો આ ગામોની જનતા પર અનેક પ્રકારના ભારણો વધી જવા સાથે અનેક ગેરલાભો થઈ શકે છે, ત્યારે હદ વિસ્તરણમાં ઓલપાડના ગામોનો સમાવેશ કરાતા જાગૃત ગ્રામજનોએ વિરોધ નોંધાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ડેપ્યુટી સરપંચ છું. અમે સુરત જિલ્લામાં જે હદ વિસ્તાર અમને થઈ રહ્યો છે તેમાં અમે કોઈપણ હિસાબે કોઈપણ રીતે જોડાવા માગતા નથી. ભવિષ્યમાં એની માટે જે બી લડત કરવી પડે અમે સંપૂર્ણ માટે તૈયાર છીએ. જે આ 2 દિવસ થી આ સંદેશમાં પેપર આઉટ થઈ રહેલ ઓલપાડ તાલુકાના 4 ગામનો સમાવેશ કરવામાં આવેલો છે તે બાબતમાં ખેડૂતને મોટું નુકસાન છે, ખેતમજૂરને નુકસાન છે. ત્યાર પછી જે આગળ 1978માં જે સુડા ડેવલપિંગ થયેલું તેમાં કરોડો રૂપિયાનું નુકસાન આ 4 ગામે વેઠવું પડ્યું છે ડેવલપિંગ બાબતમાં, તો કોર્પોરેશનમાં આવ્યા પછી તો બહુ મોટું નુકસાન છે. ને આ નુકસાન નહીં વેઠવું પડે અને ખેતી આ ગામડું નહીં તૂટે ને ગામડું તૂટતા અટકાવવા માટેનો અમારો આ પ્રયાસ છે. ને આ પ્રયાસને અમે પૂરેપૂરું સમર્થન આપવા માગીએ છીએ અને કોર્પોરેશનમાં નથી જોડાવા માટેનો આ એક અમારો અભિપ્રાય આજથી અમે શરૂ કરીએ છીએ. ઓલપાડ તાલુકાના ગોથાણ, સેગવા, વસવારી તેમજ સારોલી એમ 4 ગામોના સુરત શહેરના મેગાહદ વિસ્તરણમાં સમાવેશ કરાતા ગામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. સુરત શહેરથી આ ગામો લાંબા અંતરના ગામો હોવા છતાં સમાવેશ કરાતા હવે ગામજનોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. અગાઉ 2006ના વર્ષમાં વરિયાવ, હજીરા સહિત 20 જેટલા ગામોને સરહદ વિસ્તરણમાં આવરી લેવાયા બાદ પ્રાથમિક સુવિધાઓ તો બાજુ પર પણ વેરાનું ભારણ વધારી બેધારી તલવારનો સામનો કરવા જેવી સ્થિતિ પેદા થવા સાથે આર્થિક નુકસાન વેઠવા પણ તૈયાર રહેવું પડશે. વિકાસના નામે સુરત મહાનગરપાલિકાનો જે સમાવિષ્ટ ગામો છે એમાં લગભગ 86 થી વધારે ગામોને આ શહેરની હદ મર્યાદામાં જોડવા જઈ રહ્યા છે સરકાર, ત્યારે ખાસ કરીને ગામજનો અને ખેડૂતોનો મોટા પ્રમાણમાં વિરોધ છે. જે રીતે ખેડૂતોના ક્ષેત્રોમાં આવી રહ્યા છે અને ખાસ કરીને ગામડાઓ તોડીને શહેરની જે વિકાસની વાતો થઈ રહી છે, અમારે ગામડાઓમાં જ રહેવું છે, અમારે કોઈ પણ ભોગે અમારે ખેતી પર નિર્ભર છે અને વર્ષોથી ખેતી કરતા આવેલા છે, ખેતી જ અમારી જીવદોરી છે, અમારે સુરત શહેરમાં જોડાવવું નથી. અને સુરત શહેરમાં જોડાવાને કારણે લાખો કરોડો રૂપિયાનું નુકસાન આ ખેડૂતોના ગામડાઓને થવાનું છે, ત્યારે સૌ ગામજનોએ આનો વિરોધ કર્યો છે. અમારી જે આજની જે મિટિંગ હતી એમાં તમામ ગામજનોનો એવો મત હતો કે અમને તમે જોડવા માગો છો તો અમારો મત તો લેવ, લોકમત લેવ, અમારો લોકમત પછી તમે અમે જોડાવા માગીએ છીએ કે નથી જોડાવા માગીએ એ લોકમત લેવો જોઈએ. અને લોકશાહીમાં આ પ્રથા છે, એ પ્રથાનો અમલ કરવો જોઈએ અને ત્યાર પછી જ હદ મર્યાદામાં જોડવી જોઈએ એવી સ્પષ્ટ લાગણી સૌની છે. આ હદ વિસ્તરણમાં આવરી લેવાયેલા ગામના સરપંચો કે અન્ય ગ્રામજનોને વિશ્વાસમાં પણ લેવાયા નથી, જેને પગલે તંત્ર દ્વારા એક પ્રકારની હેરાનગતિ કરાઈ રહી હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે. નરેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઓલપાડ. ડભોઈના ઘોઘંબા તાલુકાની સગીરા ઉપર તેની ભાભીની જ મદદથી 2 નરાધમોએ બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બનાવ છે નવા વર્ષના દિવસનો. ઘોઘંબા તાલુકાની સગીરાને તેની ભાભી પાસેથી જ ગઈ હતી અને પોતાની બહેનના ઘરે પરત ફરતી વખતે રસ્તામાં ભીખાપુરાથી ભાભીની ઓળખીદાર રાજુભાઈના છગડામાં તેઓના મિત્ર શંકર રાઠવો અને ઓબીસીના ઘરે જતા હતા, ત્યારે રસ્તામાં ખટાસ ગામના કોતર પાસે અચાનક છગડો ઊભો રાખીને શંકરે સગીર યુવતીને છગડામાંથી નીચે ઉતારી હતી. રાજુ અને ભાભી વનિતા છગડો લઈને જતા રહ્યા હતા અને શંકરે સગીરાને પકડીને નજીકના ખેતરમાં લઈ જઈને સગીરાની મરજી વિરુદ્ધ અને ચાલતા બળજબરીપૂર્વક તેની ઉપર બળાત્કાર ગુજારી નાસી છૂટ્યો હતો. ત્યાર પછી સગીરા અને શંકર બંને રસ્તા પર આવતા શંકરે રાજુને બાઇક લઈને બોલાવી તેના ગામ છોડી દેવા જણાવ્યું હતું. રાજુ સાથે બાઇક પર બેસીને ગયા પછી રાજુએ પણ સગીરા સાથે દુધંબા તાલુકાના લવાડસરા ગામ પાસે સગીરાની મરજી વિરુદ્ધ મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો.
ત્યારબાદ ફરીથી બાઇક પર બેસાડીને ઘરે મૂકી જવા વખતે બીજી વખતે રસ્તામાં બળાત્કાર ગુજાર્યો હતો અને સગીરાને રસ્તામાં જ મૂકીને જતો રહ્યો હતો. આ અંગે પોલીસ ફરિયાદ કદાવલ પોલીસ સ્ટેશનમાં થવા પામી હતી, જેમાં શંકર રાઠવા, રાજુ રાઠવા અને તેની ભાભી વનિતા રાઠવા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. મહત્વની વાત તો એ છે કે ભાભી વનિતા રાઠવા વિરુદ્ધ ગુનો દાખલ થયો એ 24 કલાક બાદ થઈ ગયા હોવા છતાં વનિતા રાઠવા ખુલ્લેઆમ કદાવલ પોલીસ સ્ટેશનના પરિસરમાં ફરી રહી છે, છતાં કદવાલ પોલીસ વનિતા રાઠવાની પકડવાની કોશિશ સુધા કરતી નથી. હસન ખત્રીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ. વિશ્વવિખ્યાત સોમનાથ મંદિર ખાતે પરંપરાગત કાર્તિકી પૂર્ણિમા મેળાને જિલ્લા કલેક્ટર સહિતના મહાનુભાવોએ ખુલ્લો મૂક્યો હતો. સોમનાથ ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેળામાં સુંદર સુરક્ષા વ્યવસ્થાની સાથે જ 5 દિવસ સુધી જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. 10 જ્યોતિર્લિંગમાં અધ્યય જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં જ્યાં હિરણ્ય, સરસ્વતી અને કપિલા એ 3 નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે, એ ત્રિમેડી તટ નજીક ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં પોતાના પાર્થિવ દેહનો ત્યાગ કરી ગોકલધામ પધાર્યા હતા, તે દેહોત્સંગ મંદિરના વિશાળ પટાંગણમાં કારતક શુદ્ધ એકાદશી દેવઉઠી એકાદશીથી કાર્તિકી પૂર્ણિમા ત્રિપુરી પૂર્ણિમા સુધી 5 દિવસ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પરંપરાગત મેળાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં જે કેટલાક મહત્વના લોકમેળા યોજાય છે તેમાં આ મેળાનું આગવું મહત્વ છે, તેમજ ધાર્મિક દ્રષ્ટિએ પણ આ લોકમેળાનું અનેરું મહત્વ જોડાયેલું છે. મહાભારત અને પુરાણોમાં ઉલ્લેખ થયા મુજબ ભગવાન શિવે ત્રિપુરા નામના અસુરાના લો, રેપૈયા અને સુવર્ણ નિમિત્તે 3 નગરોનો બાળીને નાશ કરી વાઘ કર્યો હતો. તે દિવસે કાર્તિકી પૂર્ણિમાનો હતો. આ દિવસે અસુરાનો કષ્ટમાંથી દેવોને મુક્તિ મળી હતી, જેથી આ દિવસને દેવ દિવાળી તરીકે પણ ઉજવવામાં આવે છે. ઈસવીસન 1955ની 27મી ફેબ્રુઆરીથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં લોકમેળાની ઉજવણી કરવામાં આવે છે, જે પરંપરાગત આજે પણ યથાવત છે. હું માર્કંડ પાઠક સોમનાથનો સ્થાનિક સોમપુરા બ્રાહ્મણ છું અને મારા પિતાશ્રી સોમનાથ મંદિરમાં મુખ્ય પૂજારી તરીકે હતા, એટલે સોમનાથ મંદિર સાથે અને સોમનાથ ટ્રસ્ટ સાથેનો નાતો છે. ભગવાન સોમનાથ દરેક હિન્દુનું આસ્થા કેન્દ્ર છે અને ભગવાન સોમનાથના જે કંઈ પણ ઉત્સવો ઉજવાય છે એ ઉત્સવોમાં બહોળી સંખ્યામાં હિન્દુ ભક્તોજનો ઉપસ્થિત રહે છે અને પ્રસંગને ઉજ્જવળ બનાવે છે. એમાં જે મુખ્ય પ્રસંગો ઉજવાય છે એમાં મહાશિવરાત્રી ખાસ છે અને ત્યાર પછી કાર્તિક માસમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો ખાસ કરીને ઉજવવામાં આવે છે. કાર્તિકી પૂર્ણિમાના મેળા માટે જે પુરાણિક કથા છે એ પ્રમાણે ત્રિપુર નામનો અસુર હતો અને એણે ભગવાનની પાસેથી વરદાન મેળવ્યું હતું કે એનું કોઈથી પણ મૃત્યુ ન થાય અને એણે વજ્રમય, લોહમય અને સુવર્ણમય એમ 3 પૂર માગ્યા હતા અને એ પૂરમાં એ રહે ત્યાં સુધી એને કોઈ પણ મારી ન શકે એવું ભગવાન પાસે વરદાન લીધેલું. ત્યાર પછી એનો આતંક વધ્યો. આસુરી વૃત્તિનો આ સ્વાભાવિક સ્વભાવ હોય છે એટલે દુનિયાને રંજાડવા માંડ્યો, જેના પરિણામે ભગવાન શિવે એક જ બાણથી એ 3 પૂરને વિંધી નાખ્યા અને એમ કરી અને ત્રિપુરનો નાશ કર્યો. એટલે ત્રિપુરાસુરનો વધ કરવાના કારણે ભગવાન શિવ ત્રિપુરારી કહેવાયા અને આ જે પૂર્ણિમા આવે કાર્તિક માસની એ ત્રિપુરારી પૂર્ણિમા કહેવાય. એટલે ત્રિપુરારી પૂર્ણિમાને હિસાબે આ સોમનાથમાં ત્રિપુરારી પૂર્ણિમાનો મેળો એ ઉજવાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ એમ છે કે સોમનાથ ભગવાનનું લિંગ ઉપર બરાબર મધ્યરાત્રિએ ચંદ્ર બરાબર કેન્દ્રમાં આવી જાય છે અને એ સમયે જે ચંદ્રની ચાંદની હોય છે એની અમૃત વર્ષા થતી હોય એવું અનુભવાય છે. આ વસ્તુને લોકવાયકામાં જુદી જુદી રીતે વર્ણવવામાં આવે છે પણ આ ભૌગોલિક પરિસ્થિતિ હંમેશા બને છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતા આ પારંપરિક મેળામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
અને જુદા જુદા વિભાગોમાં લાખો લોકો મેળાનો લહાવો માણે છે, તેમજ સુરક્ષાને ધ્યાને લઈ ટ્રસ્ટ દ્વારા મેળામાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. જય સોમનાથ. 1955 થી યોજાતો આ પારંપરિક કાર્તિક પૂર્ણિમાનો મેળો 2/11 રોજ ખુલ્લો મૂકવામાં આવશે. માનનીય જિલ્લા કલેક્ટર સાહેબના હસ્તે આ મેળાનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે, જેમાં ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી શ્રી પરમા સાહેબની ઉપસ્થિતિ રહેશે, તેમજ લોકોની ઉપસ્થિતિમાં આ લોકમેળો ખુલ્લો મૂકવામાં આવશે. લોકમેળામાં લોકો શાંતિપૂર્ણ રીતે મેળો માણી શકે તે માટે સ્થાનિક વહીવટીય તંત્ર, નગર સેવા સદન તેમજ પોલીસ વિભાગનો પૂરતો સહયોગ લઈ અને દરેક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. સિક્યોરિટી માટે સીસીટીવી કેમેરાની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સમગ્ર કેમ્પસમાં, તેવી જ રીતે પૂરતા પોલીસ વોચ ટાવર. ખાસ કરીને આ વર્ષ સ્વચ્છ ભારત અભિયાન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મેળામાં લોકોને ખાસ વિનંતી છે કે સમગ્ર મેળામાં સ્વચ્છતા જાળવે અને પોતે સ્વયં શિસ્ત જાળવી અને સ્વચ્છતા જાળવે તેવી ખાસ વિનંતી છે. રોજે રોજ મેળામાં રાત્રિ દરમિયાન જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન છે, એવી જ રીતે મેળામાં ખાણીપીણીના સ્ટોલ તેમજ ગુજરાત સરકારનું ઇન્ડેક્સ સી દ્વારા પણ જુદા જુદા નાના મોટા જે કલા કારીગરો છે એમના દ્વારા જે પણ વસ્તુ ઉત્પાદન કરવામાં આવે છે એના વિતરણના સ્ટોલ પણ કરવામાં આવે છે, જે પણ મેળામાં મુખ્ય આકર્ષણ છે. તેવી જ રીતે કાર્તિક પૂનમના દિવસે મંદિરમાં ખાસ મહાપૂજાનું આયોજન હોય છે અને સોમનાથ મંદિર પણ રાત્રે 1 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું હોય છે. 5 દિવસ માટે મંદિર રોજ રાત્રે 11 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે છે. કાર્તિક પૂનમના દિવસે ચંદ્રમા ખાસ મંદિરના શિખર ઉપર ભગવાને ચંદ્ર ધારણ કર્યો હોય એ ટાઈપની સ્થિતિ નિર્માણ થાય છે, જે પણ એક આકર્ષણ છે લોકોના દર્શન માટેનું. આવી રીતે આ યોજાતા પારંપરિક મેળો 2/11 લઈ અને 6/11 સુધી એનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે યોજાતા આ ભીતીગઢ લોકમેળામાં સ્થાનિક ઉપરાંત બહારગામથી લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે, ત્યારે આ વખતથી નવરચિત ગીર સોમનાથ જિલ્લાની વહીવટીતંત્ર દ્વારા પણ મેળાની ખાસ સુવિધા ગોઠવવામાં આવી છે. તો સુરક્ષાને ધ્યાને લઈ ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. સાહેબ, શું કહેશો? કયું કઈ જગ્યા છે, કયું તીર્થસ્થળ છે અને આ મેળાના મહત્વ વિશે સંક્ષિપ્તમાં કહેશો? સોમનાથ દાદાના સાનિધ્યમાં દર વર્ષે કાર્તિકી પૂર્ણિમાએ આ મેળો ભરાય છે. આ મેળાની અંદર યાત્રિકો લોકોની સુવિધા માટે જુદા જુદા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, કાયદોની વ્યવસ્થા તેમજ સલામતીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, અને વાહન પાર્કિંગની માટે વ્યવસ્થા કરવામાં આવી છે, અને મોડે સુધી જે આવે મેળાની અંદર એ લોકો માટે મંદિરમાં દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સર, જો વાત કરવામાં આવે તો આ મેળાનો કેટલો સમય રહેશે, કેટલા દિવસે, ક્યારે સ્ટાર્ટ થાય, ક્યારે પૂર્ણાવતિ થાય અને આ મેળામાં અંદાજે કેટલા લોકો ઉમટશે? મેળાની અંદર મેળો સામાન્ય રીતે 5 દિવસ માટે હોય છે. આજે એની શરૂઆત છે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે, દિવસ દરમિયાન મેળામાં બધા આવતા હોય છે, મજા માણતા હોય છે, અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય છે અને એ પણ મોડે સુધી ચાલતા હોય છે. બંદોબસ્ત જે છે એ મેળાને અનુલક્ષીને પ્રોપર રીતે ગોઠવવામાં આવેલો છે. સુરક્ષાની દ્રષ્ટિને તો ધ્યાનમાં લીધેલી જ છે, પણ સાથે સાથે જે રીતે માનવ મહેરામણ ઉમટશે એ લોકો માટે થઈને કોઈ પણ જાતનું અસ્તવ્યસ્ત ના થાય કે સ્ટેમ્પેડ જેવી સિચ્યુએશન ઉભી ના થાય એટલા માટે પણ વિશેષ ધ્યાન રાખવામાં આવેલું છે. વાહનોના પાર્કિંગ બાબતે જે છે એને સ્પેસિફિકલી ધ્યાનમાં લેવામાં આવેલું છે અને વાહનોના પાર્કિંગ માટેના સ્થાનો નક્કી કરી ત્યાં યોગ્ય રીતે પાર્કિંગ થાય અને વાહનો આ જે જગ્યા છે એનાથી થોડેક અંતરે દૂર રહે જેથી કરીને પગપાળે જે લોકો આવી શકે અને કોઈ પણ પ્રકારનું જે છે અકસ્માત નિવારી શકાય અને એમને સારી રીતે મેળો માલી શકે એટલા માટેની યોગ્ય વ્યવસ્થાઓ ઇવન સુરક્ષા કેન્દ્ર પણ ઉભું કરવામાં આવેલું છે અને યોગ્ય રીતે જે છે એ દરેક જગ્યાને ધ્યાનમાં રાખીને કોઈ પણ પ્રકારનું બીજા ગુનાહિત પ્રવૃત્તિ પણ ના થાય
એ માટે થઈને પણ સાદા કપડાઓમાં જે છે પોલીસ મેળાની અંદર જે છે એ પોતાનું કામ કરતી રહેશે. અને મેળો જે છે આ 5 દિવસનો મેળો, કાર્તિકી પૂર્ણિમાનો મેળો, એની ધાર્મિક જે મહાત્મા છે એની સાથે સાથે સુરક્ષાની દ્રષ્ટિએ પણ યોગ્ય રીતે પૂર્ણ થાય એના તમામ જે છે એ પ્રયત્નો અને વ્યવસ્થા કરવામાં આવેલી છે. યાત્રાધામ સોમનાથ ખાતે 5 દિવસ સુધી યોજાતા આ પારંપરિક લોકમેળામાં લાખો લોકો ઉમટી પડે છે અને મેળાના અંતિમ દિવસે કાર્તિક પૂર્ણિમાની મધ્યરાત્રિ અને ચંદ્રદેવ ભગવાન સોમનાથના શિખર પર બિરાજમાન થાય છે અને આ અલૌકિક દ્રશ્ય વર્ષમાં એકવાર જ બને છે, જેથી આ લોકમેળાનું ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ અનેરું મહત્વ રહેલું છે. દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ. રિંગરોડ રઘુકુળ માર્કેટની સ્વસ્તિક ક્રિએશનના નામે દુકાન ખોલી લાખોનો માલ લઈ દુકાન બંધ કરી વેપારી ભાગી છૂટ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પર્વત પાટિયા ખાતે રહેતા પવનકુમાર પોદ્દાર કાપડ વેપાર સાથે સંકળાયેલા છે અને તેઓ પાસેથી રિંગરોડ રઘુકુળ માર્કેટમાં સ્વસ્તિક ક્રિએશન નામે દુકાન ધરાવતા અનિલ દુગડ અને સંતોષ તોડીએ ₹2.26 લાખ તથા અન્ય વેપારીઓ પાસેથી મળી કુલ્લે ₹44,18,186નો માલ ખરીદી દુકાન બંધ કરી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે સલાવતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ સલાવતપુરા પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ઊન ગામની તરુણી ઉપર પ્રેમીના મિત્રેશ બળાત્કાર કરતા વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી છે. ઊન પાટિયા ખાતે અક્ષાનગરમાં રહેતા જમીઉલ ખાનને ઊન કરતી રહેતી 14 વર્ષની એક તરુણીને પ્રેમજાળમાં ફસાવી દેતા તરુણીએ પ્રેમી જમીઉલ ખાનને લગ્ન કરવાનું કહેતા જમીઉલ ખાને પ્રેમિકા સામે ઇનકાર કરી દીધું હતું અને હાલ તું ઘરે ચાલી જવાની વાત કરી હતી, પરંતુ તરુણીએ માતાની બીક લાગે છે તેમ કહી ઘરે જવાની ના પાડતા જમીઉલ ખાને ગભેણી ગામ ખાતે રામેશ્વર કોલોનીમાં રહેતા મિત્ર ગોપાલ સુકઈને ત્યાં મૂકી પ્રેમી તરુણીને તેના ઘરે છોડી દેવાની વાત કરી હતી. જોકે તરુણીને જોઈ મિત્ર ગોપાલની દાનત બગડતા તરુણીના ઘરે જવાને બદલે રિક્ષામાં કોઈ અવાવરું જગ્યાએ લઈ જઈ અવાજ કરેગી તો જાનસે માર ડાલુંગાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં જો ઘરે જાણ કરશે તો તારા મા બાપને મારી નાખીશ તેવી ધમકી આપી ઘરમાં ગોંધી રાખી સવારે 5 વાગે ગોપાલે તરુણીને ઉનપાટિયા હોટલ પાસે છોડી મૂકી ચાલ્યો ગયો હતો. જોકે બનાવ અંગે તરુણીએ સચિન પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ સચિન પોલીસે હાથ ધરી પ્રેમી જમીઉલ ખાન અને તેના મિત્ર બળાત્કારી ગોપાલને ઝડપી પાડી પોલીસે તાત્કાલિકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમરોલીના અંજલિ ઇન્ડસ્ટ્રીયલના લુમ્સના કારખાનામાં 3 દિવસ અગાઉ જ નોકરીએ લાગેલા ઉડિયા યુવાની અન્ય કારીગરો સાથે ઝઘડો થયા બાદ હત્યા કરાયેલી લાશ મળવાના પ્રકરણમાં પોલીસે એક હત્યારાને ઝડપી પાડ્યો હતો. કાપોદ્રા મરઘા કેન્દ્ર પાસે કમલ પાર્ક સોસાયટીમાં રહેતા અલ્પેશ વગાસિયા અમરોલી ખાતે આવેલ અંજલિ ઇન્ડસ્ટ્રીયલમાં લુમ્સનું કારખાનું ધરાવે છે અને તેઓના કારખાનામાં 3 દિવસ અગાઉ ઉડિયા કારીગર તરુણ સ્વાઈ નોકરીએ લાગ્યો હતો. જોકે અન્ય કારીગરો સાથે તેનો ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાયેલા કારીગર સંજય કુમાર ગોડે તેને માથામાં સળિયા જેવા હથિયારથી ઘા કરતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જોકે આરોપી કારખાનાના સીસીટીવી કેમેરામાં કેદ થયો હોય પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપી સંજય કુમાર ગોડને ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. કારખાનામાં લાગેલ સીસીટીવી કેમેરામાં કારીગરની હત્યા કરી ભાગતો કારીગર કેદ થતા હાલ તો હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. દિવાળીનો તહેવાર પૂરો થતાં જ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ વેકેશનની મજા માણ્યા બાદ દુકાનો ખોલતા જ કાપડ બજારમાં પોંગલ તેમજ લગનસરાની ઘરાકી નીકળતા કાપડ બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. સુરત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ દિવાળી વેકેશનની મજા માણ્યા બાદ રાબેતા મુજબ પોતાની દુકાનો શોરૂમો ચાલુ કરતા નજીકમાં આવી રહેલ પોંગલ તેમજ દેવ દિવાળી બાદ શરૂ થઈ રહેલ લગ્ન સિઝનના કારણે બજારમાં કાપડની ખરીદીની ધૂમ ઘરાકી જોવા મળી રહી છે. શહેરની મોટી મોટી ટેક્સટાઇલ દુકાનો શોરૂમમાં પરપ્રાંતીય જથ્થાબંધ કાપડ ખરીદવા વેપારીઓ સાથે લોકલ ઘરાકીના કારણે કાપડ બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આ વર્ષે લગ્નની સિઝનમાં મોટા પાયે શુભ પ્રસંગોના આયોજનો થઈ રહ્યા છે, જ્યારે પોંગલ જેવા તહેવાર મનાવવામાં પણ લોકોએ ભારે ઉત્સુકતા બની ગયા છે. આમ કાપડ બજારમાં બેવડી ખુશીનો પ્રસંગ ઉજવતા તાલપાપડ થઈ રહેલા ગ્રાહકોએ દુકાન અને શોરૂમમાં મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. જો આ વર્ષે કાપડ માર્કેટની મોટાભાગની દુકાનો ખુલી ગઈ છે, જેથી ગ્રાહકોને પોતાની પસંદગીના સારા વસ્ત્રો કિફાયતી ભાવે ખરીદી શકાશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. દિવાળી દરમિયાન તાળા મારેલા ગોડાઉનમાં તસ્કરોએ ત્રાટકીને 3.25 લાખથી વધુની કિંમતના મોબાઈલ ફોન ચોરી જતા કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધવા પામી છે. અમરોલી કોસાડ ખાતે મહાવીર હાઇટ્સમાં રહેતા રાજુ દેવાધન છૈયા કાપોદ્રા ખાતે આવેલ અક્ષરધામ સોસાયટીમાં મોબાઈલ ફોન માટેનું ગોડાઉન ધરાવે છે. દિવાળીની રજાઓ આવનાર હોવાથી રાજુભાઈએ મોબાઈલ ફોનના ગોડાઉનને તાળા મારી બંધ રાખ્યું હતું, પરંતુ દિવાળીના તહેવારના કારણે રહીશો વતન જતા રહેતા અજાણ્યા તસ્કરોએ તેવી તકનો લાભ લીધો હતો અને ગોડાઉનના દરવાજાના તાળા તોડી ગોડાઉનમાં રાખેલ પેટી પેક મોબાઈલ નંબર 68 કિંમત ₹3,37,000 ની મત્તાની કિંમતની ચોરી કરી
ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે રાજુભાઈને જાણ થતાં તેમણે તાત્કાલિક કાપોદરા પોલીસ મથકે જઈ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હાલ તો ગોડાઉન પર સ્થળ તપાસ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. મુસ્લિમ બિરાદરોનો આવી રહેલ તાજિયા જુલુસ ઉત્સવ નિમિત્તે લિંબાયત ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી, જેમાં શાંતિ સમિતિના સભ્યો સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ચર્ચા કરી હતી. મંગળવારના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા નીકળનાર વિવિધ તાજિયા જુલુસના સમય દરમિયાન શહેર અને શહેરના વિસ્તારોમાં શાંતિ અને કાયદાની વ્યવસ્થા જળવાઈ રહે તથા કોમી એખલાસનું વાતાવરણ સચવાઈ રહે અને તાજિયા જુલુસ શાંતિપૂર્વક નીકળી શકે તે માટે સુરત પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું. લિંબાયત વિસ્તારમાં DCP અનારવાલાની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં મુસ્લિમ બિરાદરો, સ્થાનિક વિસ્તારના અન્ય આગેવાનો, પોલીસ અધિકારીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલમાં જુલુસ નીકળે તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. આજ રોજ આવતી તારીખ 3 તારીખે શ્રાદ્ધની રાત્રિ અને 4 તારીખે તાજિયા વિસર્જનના દિવસે ના તહેવાર જે ખરો તે શાંતિસર પૂર્ણ થાય તેના માટે અહીંના શાંતિ સમિતિના સભ્યો, આગેવાનો, તાજિયા કમિટીના આગેવાનો અને તાજિયા આયોજકો, હોકાઈ, FOP તમામની આજરોજ મિટિંગ રાખવામાં આવેલ હતી અને શાંતિસર તહેવાર પૂરો થાય તે માટે જરૂરી સૂચના કરવામાં આવેલ છે. FOPનો રોલ પોલીસને મદદ કરતાનો રોલ છે અને સતર્કતા જુલુસ દરમિયાન સાવચેતી રાખે અને કોઈ હોય કંઈ સૂચન કંઈ કરવા જેવું હોય તો જે તે PI અથવા તો જે તે અધિકારીને લોકો કંઈ વાત હશે તો જાણ કરશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેરમાં તાજિયા જુલુસ નીકળનાર છે ત્યારે અત્યારથી પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. ઓલપાડ સુરત રોડ ઉપર તળાદ ગામ નજીક LPG ગેસ ભરેલા ટેન્કરમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. ઓલપાડથી હજીરા રિલાયન્સમાં જઈ રહેલ LPG ગેસ ભરેલ ટેન્કરમાં ગેસ લીકેજ થતા હોવાના કોલથી સુરત ફાયર વિભાગ દોડતો થઈ ગયો હતો. અડાજણ ફાયર વિભાગને કોલ મળતા જ અડાજણ મોડાભાગર ફાયર વિભાગના ફાયર ઓફિસર ઈશ્વર પટેલ સહિતની આખી ટીમ માત્ર 12 જ મિનિટમાં ઓલપાડ સુરત રોડ પર તળાડ ગામ નજીક ટેન્કરમાં કેબિનમાં લાગેલી આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં જ આગને કાબૂમાં લઈ લીધી હતી. રાતના 10:30 કલાકે અડાજણ અને મોરાભાગલ ફાયર સ્ટેશન ખાતે અમને ઓલપાડ માસમા રોડ પર LPG ગેસ લીકેજનો કોલ મળેલો હતો, પણ અહીંયા આવતા તપાસ કરતાં ઘટના સ્થળે અમે વિધિન 10 થી 11 મિનિટમાં પહોંચી ગયા અને તપાસ કરતાં અહીંયા ટેન્કરના ફક્ત કેબિનમાં આગ લાગેલી, જે ઘટના સ્થળે પહોંચીને અમે ટેન્કરના કેબિનને કાબૂમાં લઈ લીધેલું છે આગ લાગેલી તેમાં, અને સ્થિતિ એકદમ નોર્મલ કન્ડિશનમાં છે. જાનહાનીની એવું કંઈ નથી, ખાલી કેબિનમાં આગ લાગેલી હતી તે કંટ્રોલ કરી લીધેલી છે. ટેન્કરના આગળના કેબિનમાં લાગેલી આગ વધુ પ્રસરે તે પહેલાં જ ફાયર વિભાગે આગને કાબૂમાં લેતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસ અને સ્થાનિક ગ્રામજનોએ હાશકારો લીધો હતો. નરેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઓલપાડ. મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં એક તરફ મતદારોમાં ગજબની જાગૃતિ જોવા મળી રહી છે તો બીજી તરફ તંત્ર ઉદાસીન જોવા મળી રહ્યું છે. ભરૂચ શહેરમાં કેટલાક બૂથ કેન્દ્રો પર બૂથ લેવલ ઓફિસરો જ ગેરહાજર રહેતા લોકોએ ઉંઘરેટિયા તંત્રો પર ફિટકાર વર્ષાવી હતી. ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા માટે વિશેષ યોજના બનાવાઈ છે, જેમાં દર રવિવારે જે તે બૂથ કેન્દ્ર પર બૂથ લેવલ ઓફિસર સહિતની ટીમ કામગીરી માટે મૂકવામાં આવી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પોલીસ હેડક્વાર્ટર્સ મિશ્રશાળામાં આવેલ 50 નંબરના બૂથ માટે સરકારી કર્મચારી સાબુવાલાને BLO તરીકે મૂકવામાં આવ્યા છે. જો કે સાબુવાલા છેલ્લા 2 રવિવારથી બૂથ કેન્દ્ર પર આવતા જ નથી. તેમની ગેરહાજરીને કારણે 50 નંબરના બૂથમાં આવતી વસીલ સોસાયટી, ફિરદોસ સોસાયટી, ટેલિફોન એક્સચેન્જ, રહેણાંક, SP કચેરી તથા પોલીસ લાઇન અને તેની આસપાસની સોસાયટીઓના મતદારોની હાલત કફોડી બની છે. આજે આ પોલીસ હેડક્વાર્ટર્સના પંત્રાંગણમાં આપણે ઊભા છે ત્યારે અહીંયા એવી કામગીરી બજાવવામાં આવે છે કે ભાઈ મતદાર યાદીને સુધારણા વધારવા માટે, નવા નામ ઉમેરવા માટેની કામગીરી માટે સરકારશ્રીએ એક યોજના કરેલી છે અને દર રવિવારે છે, આ મહિનામાં 2 રવિવાર માટે બેસવાનું હોય છે BLOને. સતત 2 રવિવારથી BLO ગેરહાજર છે. આની પાછળ તંત્રની કેટલી ઉદાસીનતા છે તે આજે એક બહાર પડી જાય છે. હવે BLOનો સંપર્ક સાથે ટેલિફોનિક વાત કરી ત્યારે BLO એવું કહે છે કે ભાઈ ફોન, તમે ફોર્મ લઈને મામલતદાર આવી જાઓ. હવે એમને સ્પેશિયલ જે તે બૂથના વિસ્તારમાં એમના ફાળવામાં આવેલા છે, છતાં પણ એમની દાદાગીરી જુઓ અને તંત્ર પણ સુપરવિઝન કેવું કરે છે, આ ખુલ્લું પડી જાય છે. એટલે એ સાબુવાલા કરીને અહીંયા BLO છે, એ સાબુવાલાને આપણે ફોન કરીને કહ્યું અને મામલતદારમાં જણાવ્યું મેં ફોન કરીને, તો કે હમણાં કલાકમાં આવે છે,
હવે 9 થી 5 નો આમનો ટાઈમ છે, હજુ પણ એ આવ્યા નથી. આ 2 કલાક પહેલાં મેં ફોન કરેલો, હજુ પણ એ સતત ઘેર હાજર છે અને એવો વહિયા જવાબ આવે છે કે ફોર્મ લઈને બધા તમે મામલતદાર આવી જાઓ. તો હું એવું કહેવા માગું છું કે આ કયા કારણસર આવું કહી શકે છે? એમને આ બુટવાઈઝ આખા ભરૂચ જિલ્લામાં સરકારશ્રી આવી યોજનાઓ ઘડેલી છે તો આ યોજનાનું ખડે પગે આ ઉલ્લંઘન કરી રહેલા છે આ બીઓલો, એનો જવાબદાર કોણ? અને પબ્લિકને એવું કહે છે કે તમે ત્યાં આવી જાઓ. અભી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં રખાતે જ તેના પ્રેમીને બ્લેડ કટરના 15થી વધુ ઘા મારતા ગર્લ પ્રેમીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વડોદરાના VIP રોડ પર ખોડિયારનગરમાં રહેતા 45 વર્ષીય ચતુર ગંગારામ મારવાડી કાપડના ફેરી મારવાનો ધંધો કરે છે. ચતુર મારવાડીએ અંકલેશ્વરનું સ્ટેશન વિસ્તારમાં રહેતી એક મહિલાને રખાત તરીકે રાખી હતી અને ગતરોજ ચતુર અંકલેશ્વરમાં ફેરી મારી રાત્રે તેની રખાત પાસે ગયો હતો, જ્યાં બંને દારૂ પીવા માટે સુરવારી ફાટક પાસે ગયા હતા. દારૂ પીધા બાદ બંને વચ્ચે દારૂ પીવા બાબતે બોલાચાલી થઈ હતી, જેમાં ઉશ્કેરાયેલી રખાતે બ્લેડ કટરના 15થી વધુ ઘા ચતુરને માર્યા હતા. હાથ, પગ, પેટ, છાતી અને મોઢાના ભાગે બ્લેડના ઘા વાગતા ચતુર સમરખાઈને ધગ્યા પર જ ધડી પડ્યો હતો. શું નામ તમારું? ચતુર. હા, શું બનાવો ભાઈનો? દારૂ પીધો હતો અને મારીને ભાગી ગયો. કોણ? લોહી લુહાણ હાલતમાં ચતુર મારવાડી અર્ધબેભાન હાલતમાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અભી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. ભરૂચ તાલુકા પોલીસે બાતમીના આધારે દયાદરા પાસેથી ગૌમાંસ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. જો કે પોલીસની નાકાબંધી જોઈ ડ્રાઈવરે ટ્રકને રોંગ સાઈડ ઉપર લઈ જઈ ખાડામાં ઉતારી ફરાર થઈ ગયો હતો. ભરૂચ તાલુકા પોલીસ મથકના PI BR ગોહિલને જંબુસર રોડ પરથી ગૌમાંસ ભરેલી ટ્રક પસાર થવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે રાત્રે પોતાના સ્ટાફ સાથે દયાદરા પાસે નાકાબંધી કરી હતી. દરમિયાન જંબુસર તરફથી આવતી ટ્રક નંબર GJ9Y6997ના ચાલકે પોલીસની નાકાબંધી જોઈ ગભરાઈને દૂરથી ટ્રકને રોંગ સાઈડ પર જઈ રોડ સાઈડના ખાડામાં ઉતારી કૂદીને ફરાર થઈ ગયો હતો, જેના પગલે પોલીસ પાછળ દોડી હતી, પરંતુ ડ્રાઈવર હાથ લાગ્યો ન હતો. પોલીસે ટ્રકમાં તપાસ કરતા તેમાંથી માંસ ભરેલું હતું. પોલીસે અંદાજે 10,000 કિલો જેટલું માંસ કિંમત રૂપિયા આશરે 2 લાખ તથા ટ્રક કિંમત 4 લાખ મળી કુલ રૂપિયા 6 લાખની આસપાસનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગઈકાલ રાતના ગોધરાથી એક ટ્રકમાં ગૌમાંસ ભરી બરોડા થઈ બોમ્બે તરફ જવા જતી હોવાની બાતમી મળેલી, જે આધારે આ ટ્રક ચાલકને ખબર પડી જતાં તેણે કરજણથી જંબુસર થઈ અને આમોદ થઈને દયાદરા તરફ આવતા પોલીસે નાકાબંધી કરી રસ્તો બ્લોક કરી દીધો. ટ્રક ડ્રાઈવરને ખબર પડી જતા ગાડી ખાડામાં ઉતારી દઈ, પલટી ખબર ખાડામાં ઉતારી દઈ, ગાડી રેડી મૂકી ભાગી ગઈ છે. તપાસ કરતા આશરે 10,000 કિલો બરફ સાથેનો માંસ મળી આવેલ છે. અચ્છા, કોઈની ધરપકડ થયેલ નથી? માંસ ક્યાં જતો હતો તે? એ માણસ પકડાયાથી આગળની કાર્યવાહી થઈ છે. ત્યારે હાલ તો ભાગી છૂટેલા ડ્રાઈવર અને ટ્રક માલિકની તપાસ આરંભાઈ છે અને વધુ તપાસ PI ગોહિલના કહેવા મુજબ માંસ ભરેલી ટ્રકના ગુજરાતથી મુંબઈ જવાની હતી. અભી સૈયદનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. નર્મદા કિનારે વસેલા યાત્રાધામ ચાંદોદ પંથકના ખેડૂતોને કેનાલનો લાભ નહીં મળતા હાલાકી વેઠી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી ગણાતી અને આગામી વર્ષોમાં કલ્પતરુ સાબિત યોજના પાણીથી વંચિત અને ગુજરાતના દૂર સુદૂરના ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે, પરંતુ ખાટલો મોટી ખોડ છે કે બારે માસ વેતી નર્મદા કિનારાના કાંઠાના ચંદોદ અને પંથકના ખેડૂતોને સિંચાઈના લાભથી વંચિત છે. ત્યારે ખેડૂતોની નિરાશાના તંત્ર પાસે કોઈ રસ્તો છે ખરો? ચાંદોદથી માત્ર 5 કિલોમીટર દૂરથી સિંચાઈના પાણીના લાભ જે તે ગામોને પૂરો પાડે છે, પરંતુ ચાંદોદ અને તેની આસપાસની હજારો હેકર જમીનના પાણીના લાભથી વંચિત છે. અમારા ચાંદોદ માળવા પંથકની અંદર લગભગ 30% જેટલી જમીન પિયત છે, બીજી બિન પિયત જમીન છે. જે પિયત જમીન છે એ પ્રાઇવેટ કૂવાઓ દ્વારા થાય છે, એનો લાભ નાના ખેડૂતોને નથી મળતો. તો જો નર્મદા કેનાલનું ધાડિયા કેનાલો દ્વારા જો આ વિસ્તારને પાણી મળે તો ખૂબ જ સારી ઉત્પાદન અહીં આગળ થઈ શકે એમ છે. આ વિસ્તારની અંદર મુખ્ય પાકો છે કેળ છે, કપાસ છે, દિવેલા છે,
ખૂબ સારી જમીન છે અમારી કાળી, પરંતુ પાણીના અભાવે પૂર્ણ સિંચાઈ નથી થઈ શકતી, જેને કારણે ચોમાસું જે પાણી પડે એને આધારિત અમારી 70% જેટલી આ વિસ્તારની જમીન છે. સુવિધાઓ દ્વારા જો લાભ મળવામાં આવે અમારા વિસ્તારને તો આ વિસ્તારનો ખૂબ જ વિકાસ થાય એમ છે. ચાંદોદ પંથકની હજારો હેક્ટર જમીનમાં નર્મદાના પાણી નદીના અનમળતા ઉભો પાક સુકાઈ જતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ સરકારી તંત્રના આંખડા કામ કરી રહ્યા છે. અમારા વિસ્તારની અંદર નંદેરિયા, ભીમપુરા, સનોર, જૂના માંડવા, ફુલવાડી આ બધા ગામો આવેલા છે, એ બધા ગામોને અત્યારે ખેતી માટે પિયતની સગવડમાં ખાલી ખાનગી ટ્યુબવેલ જ છે. એના કારણે દરેક ખેડૂત પોતાની જમીન હોવા છતાં પણ પૂરતી પિયાત કરી શકતો નથી, અને અહીંયા નર્મદા કિનારા હોવા છતાં અમને કેનાલનો કોઈ લાભ મળેલો નથી, અને એના માટે જે કંઈક કરવાની જરૂરિયાત હોય એ કરવી જોઈએ, જેથી કરીને દરેક ખેડૂતને એનો લાભ મળે. અહીંયા જે જમીન છે એમાં 70% જમીન જે છે તે બિનપિયત છે, 30% જમીન પિયત છે. એના કારણે ખેડૂતોને જે પકવવું છે એ પકવી નથી શકતા. દાખલા તરીકે અહીંના મુખ્ય પાકો કપાસ છે, શેરડી છે, કેળ છે, તુવેર છે, તો પાણી નહીં મળવાના કારણે ખેડૂતો કપાસ અને શેરડીના અમુક પાક જે છે એ કરતા નથી. એ જે કરે છે પોતાની જમીન છે, પોતાનો ટ્યુબવેલ છે, એ લોકો જ કરી શકે છે, બાકી બીજા ખેડૂત કરી શકતા નથી. અહીંની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે નાના નાના ખેડૂતોને બાજુમાં ટ્યુબવેલ હોવા છતાં પણ ઘણી વાર એવું હોય તકલીફ કે એ પોતે પિયત ના કરી શકે, વચ્ચે કોઈ કંઈ અડચણ મળે તો સમયસર ના મળે, કોઈક વચ્ચે ઘણી વાર એવું બને કે ટ્યુબવેલ આ સાઈડે હોય, હમેન સાઈડે રેલવે ફાટક રેલવેના કારણે અમે પણ પાણી લઈ જઈ શકતા નથી. એવી બધી કેટલી જમીન છે કે કુંવાર બી પોતે નહીં પિયત કરી શકતા કે નાના ખેડૂતો પણ કરી નથી શકતા. તો જો સરકાર નર્મદા કિનારાના ગામો જે છે એ લોકોને કેનાલનો લાભ નથી મળતો, અને ઠેઠ છેવાડાના ગામો સુધી ગુજરાતની જીવાદોરી નર્મદાના કિંમતી જળનું ઉત્પાદન કરવા માટે આપણી ભારત સરકારે ના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની સરકારે આ યોજનાનું શુભ શરૂઆત કર્યું હતું, અને આ યોજના અમલમાં મૂકીને સરદાર સરોવરની નહેરો દ્વારા સમગ્ર ભારત દેશની અંદર નર્મદાના નીરને પહોંચાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. એના પરિણામે સમગ્ર ગુજરાતની અંદર અને કચ્છ સુધી આ નહેરોને પહોંચાડવામાં આવી. પણ એક કમનસીબી છે કે નર્મદા કિનારે રહેતા ખેડૂતો આજે પણ નર્મદાના નીર માટે ટળવળે છે. આ લોકોની હજારો હેક્ટર જમીન એ અત્યારે બિનપિયાતી છે, એના પાકો સુકાય છે, ખેડૂતો પાણી માટે ટળવળે છે, તેમ છતાં પણ આ નર્મદાના નીરનું આયોજન થયું નથી. એ બાબતનું ખેડૂતોને અને ગુજરાતને આ ખેડૂતો ઉપર આધાર. યાત્રાધામ ચાંદોદ સિવાય નંદેરિયા, ભીમપુરા, કણોદ, ફુલવાડી, ગુમાનપુરા, સતીશભણા, જૂના માંડવા સહિતના ગામોમાં હાલ તો પાણી માટે ખેડૂતો પારાવારની મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. હસન ખત્રીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઢબોઈ. છોટાઉદેપુર જિલ્લાના શિહોદ ગામના લોકોએ ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર ડેરા જમાવનારની શાન ઠેકાણે લાવવા હલ્લાબોલ કર્યું હતું, અને લીજમાં તોડફોડ કરતા લીજધારકો ઊભી પૂછડીએ ભાગી છૂટ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર વિસ્તારમાં અરસંગ નદીના પટમાં કેટલાક લોકોએ તંત્રની પરવાનગી વગર ડેરા જમાવી ગેરકાયદે રેતી ખનન કરવાનું શરૂ કર્યું હતું. પટમાં JCB મશીન દ્વારા ઊંડા ઊંડા ખાડા પાડી દેવામાં આવ્યા હતા. અગાઉ થોડા સમય પહેલાં તેમાં 4 જેટલા લોકોને ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. તો ખેડૂતો માટે વિકટ કહેવાય તેવી પાણીની સમસ્યા ઊભી થઈ રહી છે. નદીમાં રેતીના તળ નીચે જવાથી કિનારાના વિસ્તારના જળતળ નીચે ઉતરી ગયા છે, જેથી તેમના ખેતરના કૂવામાં પાણી થયું નથી અને કિનારા સુધી ગેરકાયદે ખોદકામ કરતા ખેતરોના સર્વર નંબરો પણ ખોવાઈ ગયા છે. સિહોદ ગામ પંચાયત તરફથી તેમને કોઈ પરવાનગી આપવામાં આવી નથી. આ વિસ્તારમાં ગેરકાયદે રેતી ખનન કરતા લોકો કામના વિરોધ કર્યા છે, પણ આ લીજ પોલીસ અધિકારીની છે, તમારે જે કરવું હોય તે કરી લો, તેમ કહી ધાકધમકી આપવામાં આવતી હતી, જેથી તેઓએ ખાણ ખનીજ વિભાગને જાણ કરી આવેદનપત્ર આપ્યા હતા, પણ પરિણામ શૂન્ય છે.
લીજ ખોઈ દી તારથી અમારા કુવામાં પાણી નથી, પાણી ઊંડું જતું રહ્યું છે, પાણી પીવાની તકલીફ પડે છે, શિયાળુ માલ પાકે છે પણ ઉનાળુ માલ તો પાકતો નથી, પીવાની પણ તકલીફ પડે છે, નાવાની પણ તકલીફ પડે છે, ગામની અંદર કોઈ મયત થયું હોય તો નાવા આવ્યા તો બૈરીઓ પણ ગમ લહડાઈને મરી જાય છે, એટલો ઊંડો ખાડો કર્યો છે, 40 ફૂટ કર્યો છે એમ, અને કોઈ પણ બાર ગામનો ઉદયપુરનો ડીએસપી હોય કો પોલીસ વાળું હોય તે અમને બંને તબડાવીને પાછા લઈ જાય છે, રેતી ભરી જાય છે, અને ટોપલું ટોપલું અમે કાકડી કોતો તડબૂચ કોતો સકેટેટી પકવતા હતા તે બધું બંધ થઈ ગયું છે, અમે જીવવાસાને માટે અને અમારે એકડ એકડ જમીન અમે જીવ્યા હોય હું કઈ, અમારે ટોપલું લઈને માથે ટોપલું લઈને ગામની અંદર કે બીજા ગામોમાં અમારે ઉઘરણી કરવા જવું છે, ભિક્ષા માંગવા જવું છે અને છોકરો અમારે પાલવવાનો. નામ બોલો. મતીબેન કનુભાઈ સિંહોદ. હવે આ વિસ્તારના ખેડૂતોને પોતાની ફરિયાદ લઈ જાય તો ક્યાં જાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, જેથી કંટાળી જઈ ગામના લોકોએ આજ રોજ ભેગા મળીને નદીના પટમાં જઈ ગેરકાયદે રેતી ખનન કરનારાઓને પાઠ શીખવવાનું નક્કી કર્યું હતું અને આખું ગામ ભેગું થઈ ગયું હતું અને નદીના પટ પર ઉતરી પડ્યા હતા. હાથમાં જે મળ્યું તે લઈ દોડ્યા હતા. ગામના લોકોનો આક્રોશ દેખી સંચાલકો તથા બની બેઠેલા લીઝ માલિકો પોતાની ગાડી લઈ ઊભી પૂછડીએ ભાગ્યા હતા. ત્યારે હાલ તો પોલીસને જાણ કરાતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કે જાડેજા સાહેબની લીઝ ઉપર તોડું આવ્યું છે, તોડફોડ કરે છે, તમે જઈ આવો, એટલે અમે અહીંયા તોડફોડ કરતા અટકાવવા માટે અને બને એટલું કોઓપરેશન લેવા માટે અહીંયા આવ્યો છું. આ લીઝ જાડેજા સાહેબની છે. હા, આપને કોનો આદેશ કર્યો? અમને આદેશ અમારા ઝાલા સાહેબે કર્યો, જીએસઆઈ ઝાલા સાહેબ. કેવો આદેશ કર્યો? એમને કીધું કે લીઝ ઉપર માણસોનું તોડું આવ્યું છે, તાત્કાલિક પહોંચી જાવ. કોની લીઝ છે? હા, અમારા જાડેજા સાહેબની લીઝ છે. કોણ જાડેજા સાહેબ? કોણ? ડીવાયએસપી છોટા દેપુર ડિવિઝન. ગામના આગેવાનો બોલાવ્યા અને સાંજ પાડ્યા બધાને. શું આક્ષેપ છે? અમારા પાણીના તળ નીચા જતા રહ્યા છે અને આ લીઝ બંધ થઈ ગયું છે. નદી પર બાંધવામાં આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 56 પર આવેલ જેનો વધારો પડતો ખનનને લઈ પુલના પાયા સ્પોટ ખુલ્લા થઈ ગયા છે, તો નજીકમાં આવેલ રેલવે પુલના પાયાની પણ આ જ દશા છે. આ બધાના કારણે લઈને ગામના લોકો વારંવાર રજૂઆત કરે છે પણ તેમની વાત ધ્યાન પર લેવામાં આવતી નથી. હસન ખત્રીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઢભોઈ. હજરત ઇમામ હુસેનની યાદમાં ઉજવાતા તહેવાર મહોરમને માત્ર એક જ દિવસ બાકી છે, ત્યારે ગોધરાના કારીગરો દ્વારા કલાત્મક તાજીઓની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. હઝરત ઇમામ હુસેનની યાદમાં ઉજવાતા તહેવાર મહોરમની ગોધરા ખાતે આખરી તૈયારીઓ ચાલી રહી છે. ગોધરા સહિતના વિસ્તારોમાં 50 ઉપરાંત નાના મોટા તાજીયા સ્થાપિત કરાયા છે. થર્મોકોલ, કલર, પેપર, કલર રિબિન, ફેવિકોલ સહિતની નાની મોટી સામગ્રી દ્વારા કલાત્મક રીતે તાજીયા તૈયાર કરાયા છે, જેમાં અવનવી કલરિંગ, લાઇટિંગ, ડેકોરેટર કરી તાજીયાઓનું આકર્ષણ વધારવામાં આવે છે. તાજીયા તૈયાર કરવામાં 10 ઉપરાંત કારીગરો 2 મહિના અગાઉથી કામે લાગી જતા હોય છે. એક તાજીયા તૈયાર કરવા પાછળ ₹50,000 ઉપરાંતનો ખર્ચ થતો હોય છે. કલાત્મક તાજીયા બનાવતા કારીગરો પણ પરંપરાગત અને પીઢી દર પીઢીથી બનાવતા હોય આ કામમાં માહિર હોય છે. મોહરમ આવે છે ત્યારે અમે આ મોહરમનું કામ ચાલુ કરીએ છીએ. 2 મહિના કામમાં લાગે છે. અમારા બાપ દાદા 50-60 વર્ષોથી કરતા આવ્યા છે, ત્યારે અમે બી આ કામ કરીએ છીએ અને મોહરમ બનાવીએ છીએ. એનું કામ બહુ ઝીણું છે અને એમાં બહુ મહેનત પડે છે, રાત દિવસ નીકળે છે એની અંદર. 30 દિવસ એમ નીકળી જાય, રાતો નીકળે, રાતે 2-2, 3-3 વાગ્યા સુધી કામ કરીએ છીએ. અમે 3 તાજીયા તૈયાર કર્યા છે, અમારા મેલ્લાના અને 1 બારનો તૈયાર કર્યો છે ઓર્ડરનો. ને મોહરમના કામમાં અમારે 50-60 હજાર રૂપિયા ખર્ચો થઈ જાય છે. જે પ્રમાણનું કામ હોય એ પ્રમાણના પૈસા ખર્ચો થાય છે. એની અંદર થર્મોકોલ, સ્ટેપલર, કલર પેપર બધું જાત જાતનું મટીરિયલ વપરાય છે, લેસ વપરાય છે. જે રીતનું આપણે કામ કરો એ રીતનું માલ વપરાય છે અંદર. આ સાથે મોહરમ પર્વ દરમિયાન તાજીયા રમવા માટે પણ ઉપયોગી ધારદાર હથિયારોનું ઘસાઈ કામ પણ આખરી સમયમાં હાથ ધરવામાં આવતું હોય છે. અને ભગતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગોધરા. સ્વચ્છ ભારત અભિયાનનો મેન્યુ ગોધરા જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે જોવા મળ્યો હતો. 30 જેટલી મહિલા પોલીસ કર્મીઓએ જિલ્લા પોલીસ વડાની કચેરીમાં ઝાડુ ફેરવી સમગ્ર સંકુલને સ્વચ્છ બનાવ્યો હતો. સ્વચ્છ ભારત અભિયાન સંદર્ભે પંચમહાલ જિલ્લાના પોલીસ વડાની કચેરી ખાતે સફાઈ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 30 જેટલી મહિલા પોલીસ કર્મીઓએ જિલ્લા પોલીસ વડાની કચેરી સહિત આસપાસના વિસ્તારોમાં સફાઈ અભિયાન કાર્યક્રમ પાર પાડ્યો હતો. સફાઈ અભિયાન દરમિયાન સંકુલમાં અવારું ઝાર ઝાખડીઓને સાફ સફાઈ કામ કરવામાં આવ્યું હતું. ભારત સરકારશ્રીના આદેશ મુજબ ગાંધી જયંતિના દિવસથી તારીખ 2-10-14
આખા ઇન્ડિયામાં સ્વચ્છતા અભિયાન ચાલુ થયું છે એને અનુસરીને અગાઉ પણ અમે અમારા એસપી કચેરી તમામ કચેરીઓમાં હેડક્વાર્ટર ખાતે સીપીઆઈ કચેરી ડીવાયએસપી કચેરી તમામ જગ્યાએ સ્વચ્છતા અભિયાન કરવામાં આવેલ એ ઉપરાંત હજી પણ એ કાર્યવાહી ચાલુ છે અને આજરોજ અમે સ્પેશિયલ એની ઝુંબેશ રાખી છે અને આજરોજ સફાઈનું કામકાજ ચાલુ છે. એની અંદર અમે ડીવાયએસપી લેવલના અધિકારીઓ તેમજ એડીઆઈઓ અને તમામ પોલીસ માણસો આજુબાજુ એસપી કચેરીની આજુબાજુનું તમામ સંકુલ તેમજ એસપી કચેરીની અંદરની ઓફિસો એ તમામ સાફ સફાઈની કાર્યવાહી ચાલુ છે. 2 ઓક્ટોબરથી જે સફાઈ અભિયાન ચાલી રહ્યું છે તે અમે આજે ડીવાયએસપી જિલ્લા કચેરીએ 30 બહેનો લગભગ 30 બહેનોએ આજે અમે સફાઈ અભિયાન આદર્યો છે. પોલીસ હેડક્વાર્ટર ડીવાયએસપી કચેરી પોલીસ લાઈનો અભિયાન સ્વચ્છતા અભિયાન પણ દર મહિને ચાલુ રહે તેથી શહેર પણ સુંદર દેખાય અને પોલીસ કચેરી પણ. મહિલા પોલીસે આદરેલ સફાઈ અભિયાનને પગલે જિલ્લા પોલીસ વડા તેમજ ડીવાયએસપી કચેરી સંકુલ સંપૂર્ણપણે સ્વચ્છ અને સુંદર બની ગઈ હતી. અનિપ ભગતનો રિપોર્ટ, એસટાઈ ન્યૂઝ, ગોધરા. રાજકોટમાં રાત્રિના સમયે પટેલ વેપારીના ઘરે થયેલ ફાયરિંગ પ્રકરણમાં રાજકોટ પોલીસ દ્વારા તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા છે. રાજકોટના પણકુટી સોસાયટી વિસ્તારમાં રહેતા પટેલ બિલ્ડર કમલેશ રામાણીના ઘરે કરોડોની જમીન પચાવી પાડવા માટે દિવાળીની રાત્રે 8 રાઉન્ડ ફાયરિંગ કરતા ભારે સનસનાટી મચી જવા પામી છે. ઘટના અંગે ભોગ બનનાર પટેલ બિલ્ડર કમલેશ રામાણીએ ડીસીબીમાં સમગ્ર હકીકત વર્ણવતા આ અંગે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી હતી અને તપાસ વેગવંતી બનાવવા તેમજ આરોપીઓને પકડી પાડવા એફએસએલ નિષ્ણાતોની મદદ લઈને ફરિયાદીના ઘરે તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન ફાયરિંગમાં દેશી તમંચાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. રાજકોટ પોલીસની હંફાવી દેનાર બલી ડાંગર અને તેના સાગરીતોને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા 2 ટીમો બનાવી વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. કમલેશ રામાણીના ઘરની આજે સ્થળ મુલાકાત લેવામાં આવી, સાથે એફએસએલના અધિકારી અને અમારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ નકુમને પણ સાથે રાખવામાં આવેલા છે. આ બાબતે ઘરની તપાસ કરતાં 8-10 રાઉન્ડ ફાયર થયેલાનું જણાઈ આવે છે. ફાયરિંગ દેશી તમંચાથી થયેલું હોય એવું પ્રાથમિક એફએસએલના અધિકારીનું માનવું છે. કેમેરાના અલગ અલગ 2 એંગલથી ફૂટેજ જોવામાં આવે છે અને ફરિયાદીનું કહેવું એવું થાય છે કે જે પ્રમાણે ફૂટેજમાં દેખાય છે અગાઉ પણ એની ઉપર 2-3 વાર હુમલા થઈ ચૂક્યા છે. તો આ બાબતે સ્પષ્ટ ચહેરા દેખાતા નથી. જે સફેદ કલરની ગાડીમાંથી 3 બુકારીધારી માણસો ઉતરી અને 8-10 રાઉન્ડ આડેધડ એમના ઘર ઉપર ફાયરિંગ કરેલાનું જણાઈ આવે છે અને છરાના નિશાન પણ મળી આવેલ છે. ગુનો નોંધી આગળની કાર્યવાહી તજવીજ ચાલુ છે. આરોપીઓ હજી પકડાયેલા નથી. નાસ્તા ફરતા છે બલી ડાંગર અને બીજા અન્ય એના સાગરીતો. એ બાબતે અમારી ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમો એક્ટિવલી શોધખોળ ચાલુ રાખે છે. ટૂંક જ સમયમાં આ લોકો મળી આવે એવો પૂરેપૂરો પ્રયત્ન રાજકોટ સિટી પોલીસ તરફથી થઈ રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ 2 ટીમો બનાવીને વિવિધ દિશામાં ચક્રો ગતિમાન કરી આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરાય છે. દેવાંગ ગોજાણીનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, રાજકોટ. મોરબી શહેર ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી શહેર ભાજપ દ્વારા સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું. મોરબી શહેર ભાજપના પ્રમુખ રઘુ કડ્ડાર અને મંત્રી ચંદુ હુબલ સહિતની ટીમે 9 વર્ષ આવતા પોતાની શહેરી વિસ્તારમાં આવતા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો માટે શહેરના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપ ખાતે સ્નેહમિલનનો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી વસુબેન ત્રિવેદી, સંગઠન પ્રભારી પુષ્પદાન ગઢવી, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કાંતિલાલ અમુતિયા, પાલિકા પ્રમુખ લલિત કામરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ઉપસ્થિત લોકોને આગેવાનો નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આગામી સમયમાં આવનાર ઇલેક્શન માટે સજ્જ થવા પણ આહવાન કરવામાં આવ્યું હતું. રવિ મોટવાણીનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, મોરબી. રાજકોટની પેટા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવનાર ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ સહિત પૂજા અર્ચના કરી હતી. પેટા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ વિજય રૂપાણી આજરોજ ભગવાન સોમનાથને શિશ નમાવવા સહપરિવાર પહોંચ્યા હતા અને ત્યાં ધ્વજારોહણ, જલાભિષેક સહિતની પૂજા અર્ચના કરી હતી અને આ તકે ભાજપના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. દરબારમાં આવ્યા છો, શું કહેશો? સોમનાથ દાદાના દરબાર હંમેશા અમારા માટે આસ્થા અને ભાવનાનું સંબંધ છે. ચૂંટણી પણ ખૂબ મહત્વની હતી રાજકોટની. ત્યારે સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓને એક લાગણી હતી કે ચૂંટણી પછી સોમનાથ જવું અને ત્યાં ધજા ચડાવી અને સોમનાથ દાદાના ચરણોમાં માથું ટેકવવું, એના ભાગરૂપે આજે સૌરાષ્ટ્રના બધા આગેવાનો સાથે અમે સોમનાથ આવ્યા છીએ. સોમનાથ દાદાની કૃપાથી હંમેશા
સારા કામો થતા આવ્યા છે. આજે પણ માથું ટેકવી નહીં એ જ દાદા પાસે પ્રાર્થના કરવાના છીએ કે માન્ય નરેન્દ્રભાઈ ખૂબ ભારતની સેવા કરે, આનંદીબેન ગુજરાતના વિકાસને ખૂબ આગળ વધારે અને ભારતીય જનતા પાર્ટી જેટલી મજબૂત બનશે એટલી જ દેશ મજબૂત બનવાનો છે. એટલે ભાજપ સમર્થ સાથે દેશ પણ સમર્થ બને એવી આજે અમે ભગવાન પાસે પ્રાર્થના કરવાના છીએ અને સોમનાથ દાદાને માથું ટેકવી અને આ ચૂંટણીમાં જે રીતે ભાજપનો ગૌરવભેર વિજય થયો છે એ માટે પણ દાદાને અહીં ઘણા બધા કાર્યકર્તાની માનતા હતી એ પૂરી કરવા આવ્યા છે. ગૌરવભેર વિજય અપાવનાર આમ પ્રજાજનોને બીજેપી પાસે ઘણી ઘણી અપેક્ષાઓ છે, ત્યારે અપેક્ષાઓ બાબતે આગળ શું કહેશો આપ? હું માનું છું કે પ્રજા માટે અચ્છે દિન આવી ગયા છે. ગઈકાલે પણ પેટ્રોલ ડીઝલમાં જે રીતે ભાવ ઘટ્યા છે, પ્રજાની અપેક્ષા કોંગ્રેસના શાસનમાં ત્રાહીમામ હતા અને મોંઘવારી ભ્રષ્ટાચાર આ બધાની સામે પ્રજા આક્રોશથી કોંગ્રેસને દૂર કરી છે, ત્યારે આ બધી વસ્તુ તરફ ભારતીય જનતા પાર્ટી સામાન્ય પ્રજાને ધ્યાનમાં રાખી અને આવનારા દિવસોમાં કામ કરવાની છે અને કરતી રહેશે અને પ્રજાની અપેક્ષાઓમાં ક્યાંય પ્રજાને તકલીફ ન પડે એની પણ અમે ચિંતા કરીશું. ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણની સહિતની પૂજા અર્ચનાની માનતા રાખવામાં આવી હતી. દિનેશ ગામવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારના અંતે એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. સુરતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંગળવારે તાજિયા જુલુસ નીકળશે. પોલપાડમાં સરકારી આવાસ ધારકોને નોટિસ ફટકારાતા હોબાળો. ભરૂચમાં શાંતિ સમિતિની બેઠકના કલાકોમાં જ બે કોમના ટોળા વચ્ચે થયો પથ્થરમારો. રાજકોટમાં વધી રહેલા ગુનાઓ અંગે જાત તપાસ કરવા DGP સી ઠાકુર રાજકોટમાં પહોંચ્યા. અને શિયાળાની શરૂઆત થતા ટિબેટિયન માર્કેટ શરૂ થઈ ગયો. તો આ હતા S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અને સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ.